અહીંયા ભણવાના ઠેકાણા ના હોય અને કઈ માથામાં સૂજ પડતી ન હોય કે મારે અમેરિકા જઈને એમબીએ થવું, રે બા દે તું. તો આની સાથે જો સગાઈ કરી છે, લગ્ન કર્યા છે, તો એની માં ખીજાણી. પણ તમે માતાને વાંધો શું, હું પસંદ કરું, શું પસંદ પસંદ કરવાની વાત કરે, એ મને જોવા આવ્યો હતો. આપણે કોઈ કાળા હોય ને એને કે તમે કાળા બહુ છો, તો કે ધોળા તો ગધેડા હોય. હે સાળો, એક આવડો ટાબરિયો છોકરો એક દુકાને આવીને ઉભો રહ્યો. હવે દુકાનદાર હતો ને કાળો કિટોડા જેવો, તે એની અમે ટગર ટગર જોવે આમ. એટલે ઓલો દુકાનદાર કે શું બેટા તું જોવે, હે અંકલ ગોરા થવાની ક્રીમ આવે છે તમારે ત્યાં મળે છે? તો કે આ મળે છે ને, તો લગાડતા હો તો. શિવાજી મહારાજ મોગલના સકંજામાંથી છટકીને ભાગ્યા, પછી એક ડોશીમાં ત્યાં રાત વાસો રહી ગયા, ભૂખ લાગી છે, ડોશીમાં ખીચડી પીરસી તરત બનાવીને. ત્યાં શિવાજી સરસ ખીચડીને વચમાં હાથ નાખ્યો, બળી જાય ને ગરમ ગરમ ખીચડી હતી. ડોશી જોઈને કે હોય ધડે ના, તું એવા શિવાજી જેવું કરે છે, એને ખબર નહીં આ શિવાજી છે. એને તો કાંક છુપા વેશમાં હતા, એટલે કે તું એ શિવાજી જેવું કરે છે. આ શિવાજી દેઠા બેઠા હતા, એ કે માં એ શું એવું કરે છે? તો કે આ જ ભૂલ, સીધે સીધો વચમાં જ મોટા કોળિયામાં હાથ નાખ્યો. મૂર્ખા ખીચડી હોય એને કોરે કોરે ઠરતી જાય, એમ ધીમે ધીમે લઈને જમતું જવાય, કોરે કોરે લેતી જવાય, એમ આજુબાજુના ગઢ છે એ જીતીને પછી મોગલ સામે શિંગડા ભરાવાય. અને શિવાજી કે વાહ સરસ વાત. તો સીધો હાથ ઘોસી દો મોટા એમ પકડીને. એટલે ધીમે ધીમે આપણી પાસે ટોર્ચ બત્તી હોય તો 10 ફૂટમાં પ્રકાશ પડતો હોય, અને આપણે જવું હોય 50 કિલોમીટર કે 20 કિલોમીટર, તો એટલે પહોંચે શેરડો એવી થોડી બત્તી લેવા જવાય. અરે ઠેઠ 50 કિલોમીટર જવું એવો બત્તો લાગો મને, એવો બત્તો, એવો બત્તો તો આવે જ નહીં ને. અને એવો બત્તો આવતો હોય તો 50 જણા તો ઉપાડવા વાળા જોઈએ, તો પછી તમારે રેલવેની એન્જિન લઈને જવું પડે. પણ એ 2 ફૂટની 1 સેલની નાની બત્તી હોય, 5 ડગલા પ્રકાશ પડતો હોય, પણ તમે જેમ હાલો એમ પ્રકાશ આગળ હાલે, અને હાલતા હાલતા તમે ડેસ્ટિનેશન પહોંચી. પણ ઘણા હોય ને, કાલે જ રાતે એક જણાનો મને મુંબઈથી ફોન આવ્યો, મને કે અમારો છોકરો છે એને આવી રીતનો પરીક્ષા આપવાની છે, તો જરા પ્રાર્થના કરજો અને સરખું થઈ જાય. મેં એને કહ્યું ને માળા કરે, મને કહે લે, મને કઈ અર્ધો પગાર દેવાનો છે, અને દેતો હોય તો મારે શું કરવું એને? એટલે માળા અમે કરીને તમારે પરબળ ટટકાવી જવું, તે એ ઊંટિયાને મીઠું દિયેવડો થયો છે, એને કયો 10 10 માળા કરો. મેં કીધું એને કયો માળા કરો, તો કે એને સમય નથી રહેતો, તો મેં મારે નથી સમય જાવ. તું મારા નામમાં, કોણ કે છે? ભગવાન કે છો સ્મરણમાં. તું મારા નામમાં, તું મારું નામ રટવામાં બેસી જા, તો હું તારા કામમાં. હજી અર્ધું છે, અર્ધું તો સાંભળો, બહુ મજાની વાત છે. જો તું મારા નામમાં, તો હું તારા કામમાં. નરસિંહ મહેતા નામમાં બેસી જતો દામોદરના ગુણ ગાવા, તો દોડી દોડીને કૃષ્ણ તપેલા હારતા, શાક સબ્જી લાવતા, પૈસાના ઉઘરાણા ભરતા, મામેરા ભરતા, કેમ ઓલો નામ કરતો હતો, ભજન કરતો હતો. તું મારા નામમાં, તો હું તારા કામમાં. તું તારા કામમાં, તો હું મારા ધામમાં. હવે જો તારે તારું કરવું હોય તો તું કરે રાખ, તો હું તો નિરાય થઈ મારા ધામમાં બેઠો છું. કે હું ભીષ્મ પુત્ર, ગંગા પુત્ર ભીષ્મ હોઉં, તો દેવકી નંદન હાથમાં હથિયાર ધરાવું, નહીં તારું ગંગા પુત્ર નામ ના કહાવું. આવી પ્રતિજ્ઞા કરે ભગવાન. અરે બથોડા લે, તમે વિચાર તો કરો, હું એને હથિયાર યુદ્ધ મેદાનમાં ધરાવી દઉં, શસ્ત્ર લેવડાવું છું. અને ભાઈ પછી 9મા દિવસે એને જે ઘોર સંહાર માંડ્યો છે, અર્જુન ને ફૂજે ને બાણ ચીમથી આવશે, ચીમથી આવશે, ચીમથી જાયશે, બાણ કશું દેખાય જ નહીં. કૃષ્ણ ને થઈ ગયો આ ડોહ રેવા નહીં દયા ને, હથિયાર નહીં ધારણ કરવાની પ્રતિજ્ઞા હતી કૃષ્ણ ને. અને છલાંગ મારી અર્જુન કે મહારાજ ક્યાં ભાગો, હવે છરમર રહે તું, આજ રેવા ન દો આ ધોળી પૂણી વાળા માણસ ને.
આ દાદો સમજે છે શું, તે હથિયાર તો શું એની પાસે કઈ નહોતું, બધું ઘરે મૂકીને આવ્યા હતા. ભાંગી ગયેલા રથ યુદ્ધના મેદાનમાં એનું પૈડું કેવડું મોટું હોય, એને ઉપાડ્યું આમ ચડાવ્યું અને દોડ્યા. ભીષ્મ દાદા હથિયાર હેઠા મૂકી દીધું અને પગે લાગે, બસ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ, મારે તને હથિયાર ધરાવવું હતું. કૃષ્ણ ભગવાન આ પાછું પૈડું ફેંકીને કે આને શસ્ત્ર ન કહેવાય, આ પાછું આને કોણ પહોંચે. કાતે કાંતા ધનગત ચિંતા, વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. શંકરાચાર્યજી કહે છે કે વાતુલ એટલે હે વ્યાકુળ જીવ, તું શા માટે સ્ત્રી ધન વગેરેની ચિંતા કર્યા કરે છે? શું કોઈ આ વિશ્વમાં નિયંતા ઈશ્વર નથી? તારો કોઈ નિયંતા નથી? ચિંતા વિશે આગલા પ્રવચનમાં આપણે સાંભળ્યું, ચિંતા બહુ જ બુરી બલા. કોઈના મનમાં ચિંતા ઘૂસી જાય પછી એ ના બરાબર જમી શકે, ના બરાબર સૂઈ શકે, ક્યાંય ફાવે નહીં, મનમાં બેચેની રહે, ભાગી જવાના વિચાર આવે, આત્મહત્યાના પણ વિચાર આવે અને ઘણા આત્મહત્યા કરી પણ લે. એ બધા ચિંતાના પરિણામો છે. ચિંતા બે પ્રકારની છે, એક વાસ્તવિક ચિંતા અને બીજી કાલ્પનિક ચિંતા. વાસ્તવિક ચિંતા એટલે એનું કારણ, ચિંતાનું કારણ વાસ્તવિક હોય, ખરેખર હોય. જેમ કે કોઈનો એકનો એક દીકરો બીમાર છે, ડોક્ટરોએ ઓપરેશન કરવાનું સજેસ્ટ કર્યું છે પણ 1.5 લાખનો ખર્ચ છે, ગરીબ પરિવાર છે, પૈસાની સગવડ નથી. હવે ચિંતા થાય એ સ્વાભાવિક છે, વાસ્તવિક છે, કારણ કે પૈસો નથી, 1.5 લાખ કાઢવો ક્યાંથી, મોડું કરે તો દીકરાનું શું. એને લીધે જે ચિંતા થાય એને શું કહેવાય? વાસ્તવિક ચિંતા છે. ચિંતા વાસ્તવિક હોવા છતાંય પરિણામ તો આગળ ગણાવાય જ આવે. દુખી દુખી થઈ જાય. બીજી છે કાલ્પનિક ચિંતા. એનું કારણ કલ્પનામાંથી ઊભું થયેલું હોય. જેમ કે 12 સાયન્સનો વિદ્યાર્થી એમ વિચારે કે અત્યારે તો મારી તબિયત સારી છે પણ હવે પરીક્ષા 2 મહિના પછી આવે છે, હું બીમાર પડી જઈશ તો મારું આખું વર્ષ બગડી જશે, મારું ભાવિ શું, મારા ફ્રેન્ડ્સ બધા આગળ નીકળી જાય, હું એકલો થઈ જાઉં, ઘરમાં મમ્મી પપ્પા બધા વડે દખે. વળી એવી ચિંતા થઈ આવે કે અત્યારે તો મને બધું યાદ છે પણ હવે અત્યારે લખવા ટાણ યાદ નહીં આવે તો. ના, આ બધું હોય છે વાસ્તવિક. આવા કાલ્પનિક એને બહુ ચિંતા હોય છે, એ તો આપણે એ સ્ટુડન્ટ્સને મળો ત્યારે ખબર પડે. ને બહુ છે આ 12 સાયન્સ ને આ બધામાં એને હોય છે આવું. પણ હકીકતમાં હજી આવ્યું નથી અને કંઈ આવે આવું થાય એવી કોઈ શક્યતા 100% નથી, પણ એને થઈ જાય છે. એને લીધે એ પછી સૂઈ શકતો નથી, જમી શકતો નથી,
મન દઈને અભ્યાસ કરી શકતો નથી, તબિયત બગડી જાય છે, એ બધા દુઃખ ઊભા થાય છે. દુઃખ આવ્યું નથી, મનમાં ઊભું કર્યું છે. આને કહેવાય કાલ્પનિક ચિંતા. આ બે પ્રકારની ચિંતા એના કારણ સાત પ્રકારના છે એ આપણે આગલા પ્રવચનમાં સાંભળ્યા. હવે એના ઉપાય શું? તો પહેલી વાત, ચિંતા છે ને એ બહુ જ સારામાં સારી ચીજ છે. ચિંતા ખરાબ નથી. કોણે કીધું? કોણે તમને કીધું ચિંતા ખરાબ છે? આ લિયાઓ એને કોણે કીધું? તો ચિંતા બહુ જ સારી ચીજ છે. ચિંતા ન થાય તો ભૂંડામાં ભૂંડી બાબત છે. હા, ખરેખર જુઓ, આ દેશના વડાપ્રધાન કોણ છે? મનમોહનસિંહજી છે ને. હવે એ આ દેશના પ્રજાના જાનમાલની ચિંતા ન કરે તો શું થાય? ના, વિચારો. તમે કહેતા હતા ખરાબ છે, અમે ક્યાં ખરાબ છે? ત્રાસવાદની ચિંતા ના કરે, ભ્રષ્ટાચાર ને બધા સ્કેન્ડલ્સ થાય છે એની ચિંતા ન કરે, લોકોના આરોગ્યની ચિંતા ન કરે, આંતરિક સુરક્ષાની ચિંતા ના કરે, ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ એ વગેરેની સરહદોની ચિંતા ના કરે, ત્રાસવાદની ચિંતા ના કરે, તો આપણું શું થાય? ચિંતા કરે વડાપ્રધાન દેશના પ્રજાજનોની, દેશની આ મોંઘવારીની, ભાવ વધારાની, આ ડુંગળી બટાકાની, બધા એ ચિંતા કરે, એ સારું કે ન સારું? કયો સારું? જો એને ચિંતા થાય જ નહીં તો દેશની બહુ ભૂંડી હાલત થઈ જાય. એટલે ચિંતા તો બહુ જ સારામાં સારી ચીજ છે, હોવી જ જોઈએ, થવી જ જોઈએ. અમદાવાદના પોલીસ વડા હોય એ અમદાવાદની પ્રજાની કોઈ ચિંતા જ ના કરે. આ બધી ઘરફોડ ચોરી, બૈરાઓના ગળામાંથી સોનાની ચેઇન ચીલ ઝડપથી લઈ જાય છે, ગેંગસ્ટર બધા બાઇક્સનું બધું જે સ્ટન્ટ કરે છે, દારૂ જુગાર વ્યભિચાર અડ્ડાઓ આ તે બધું, એની ચિંતા ન કરે ખૂનની, હત્યાઓની, અપહરણની, તો શું થાય? કયો ચિંતા કરે એ સારી બાબત છે ને? પોલીસ વડા ચિંતા સારી ચીજ છે. ઘરનો વડીલ છે એ એમના પરિવારની ચિંતા ના કરે તો શું થાય? અમારા છોકરાઓનું ભવિષ્ય શું, એના ધંધા રોજગારનું, બે છોકરા છે તે બેને રહેવાના, એક એક પ્રાઇવેટ મકાન હોય, આ બધી ચિંતાઓ ભણાવવા ગણાવવા આગળ સેટ કરવાની, એ ન કરે તો શું થાય? ઊભા વાંહડા જેવાળા રખડે જ નહીં. ચિંતા કરવી જ પડે ને, અને કરવી જ જોઈએ કે નહીં? સારી ચીજ છે. વિદ્યાર્થી એના અભ્યાસની ચિંતા કરે જ નહીં ને, એમાં એમ કે તો પરીક્ષા આવશે ત્યારે જોઈ જશે, ચાલે? ચિંતા કરવી જોઈએ ને. તો ચિંતા ખરાબ છે? તો પછી ભલા અમારા સારામાં સારી ચીજ છે. આ એનો ઉપાય છે. ખરેખર ચિંતા સારી ચીજ છે, બેશક સારી છે, પણ થોડો સમય માટે રહે તો જ સારી છે. પછી એ ચિંતા જીવ કોરવા માંડે અને કોતરી ખાવા માંડે, જુડે ચુડેલની જેમ વળકી જાય, તો એ ચિંતા ભયંકર છે.
બાકી ચિંતા હોવી એ સારી છે. ચિંતા આવે, થાય, થોડો સમય માટે રહે, પછી તરત જ એ ચિંતા ચિંતનમાં પરિણમી જવી જોઈએ, બદલાઈ જવી જોઈએ, બસ તો એ સારી. ચિંતા વગર ક્યારેય ચિંતન પેદા થતું નથી. એટલે તમારે ગાડી સ્ટાર્ટ કરવી હોય તો સેલ્ફ મારો ને, ગાડી ઉપડી ગઈ ને, તો એ સેલ્ફ માર્યો એ સારો કહેવાય. ચિંતા એ સેલ્ફ માર્યો, ચિંતનની ગાડી શરૂ, એટલે કામ બરાબર. પણ હવે આ ચિંતા સેલ્ફનું જ કામ કરવું જોઈએ, પણ પછી હવે એમ થઈએ જ રાખે 24 કલાક. તો એ ચિંતા સારી નથી. ચિંતા ફક્ત સેલ્ફ મારવાનું જ કામ કરવી જોઈએ, પછી એનું કામ પૂરું. ગાડી ઉપડી ગઈ, કઈ ચિંતન નહીં, બસ ચિંતનમાં બદલાઈ જાય એટલા પૂરતી ચિંતા કામની, ઉત્તમ. પછી એને જતું રહેવું જોઈએ, બદલાઈ જવું જોઈએ, તો ચિંતા સારી. એટલે ચિંતા થાય પહેલું કારણ શું હતું, કે જે જેટલું વધારે વિચારી શકે તેટલી તેને ચિંતા થાય. એનો આ જવાબ છે કે એ ભલે વિચારે, ભલે ચિંતા થાય, જે વિચારી શકતો હોય એ જ નાની નાની બાબતો અને પ્રજાના જાન માલની બધી વિચારી શકે. આપણને ખબર ન પડે ત્રાસવાદીઓ કેવી રીતે આવી શકતા હોય, એ તો એ બધાને જ ખબર હોય. એ બધું વિચારી શકે એટલે એને ચિંતા થાય. મનમોહન સિંહજીને ત્રાસવાદની આની તેની બધી ચિંતા થાય, પણ ચિંતા કર્યા જ કરે એનાથી એ દુઃખી થઈ જાય, પ્રજા દુઃખી થઈ જાય. પણ પછી ચિંતા એ સેલ્ફ માર્યો એટલે તરત મનમોહન સિંહજીએ ચિંતન કરવું જોઈએ. ચિંતા ઉદ્વેગ આપે અને ચિંતન આયોજન આપે. ચિંતન પછી એમાં લાગી જાય, આયોજન કરવા માંગે, આંતરિક સુરક્ષા વધારો, સરહદ ઉપર લશ્કરને સજ્જ કરો, અદ્યતન અસ્ત્ર શસ્ત્ર લાવો, અણુ પરીક્ષણ કરો, એવા શસ્ત્રો વસાવો, એવું એટલી પોલીસને સજ્જ કરો, એવા ખાતાઓની બદલી કરી નાખો, એવા અધિકારીઓને મૂકો, અમુક ડ્યુટી ફ્રી કરી નાખો, અમુકને ડ્યુટી વધારી દો, અમુક નિકાસ ઘટાડો, અમુક આયાત ઘટાડો. આ બધું ચિંતનમાંથી નીકળે. અને એવું જ્યારે આયોજનબદ્ધ કામ કરવા માંડે, ચિંતામાં જે એનર્જી જતી હતી એ હવે આયોજનને સફળ કરવામાં વળગી પડે, ઊંધું ગાલીને, એને કહેવાય ચિંતન. ચિંતા અને ચિંતનનો આ ભેદ છે. ચિંતા ખાલી હોય તો એ ખરાબ, ઉદ્વેગ જ આપે. પણ એ ચિંતા ખો આપી અને ચિંતન શરૂ થઈ જાય તો એ આયોજન આપે. અને દરેક આયોજનો એમાંથી જ નીકળે. એટલે વિચારવાને ચિંતા થાય, પણ થોડી વાર થઈને પછી ચિંતનમાં ડૂબી જાય. નહીતર વાંજણી ચિંતા મહાદુખદાયી છે. ગાંધીજીને આ ભારત દેશની ગુલામ પ્રજાની ચિંતા થઈ, પછી એણે ચિંતન શરૂ કરી દીધું. બાકી ચિંતા કરનારા તો એ વખતે ઘણા હતા, એમનામ બિચારા દુબળા પડીને મરી ગયા. હે, પણ ચિંતન ન કરી શક્યા. ત્યારે ગાંધીજીએ ચિંતન કર્યું અને આયોજન શરૂ કરી દીધા અને આખા દેશને જગાડ્યો, પ્રવાસો કર્યા, પત્રિકાઓ છાપી, લોકોને વૈચારિક રીતે સમૃદ્ધ કર્યા, બહેનોને હિંમત આપી, અસહકાર આંદોલન કર્યા, સવિનય કાનૂન ભંગ કર્યા, સરકારી ચીજ વાપરવાની, પરદેશી વિદેશી માલની તિલાંજલિ અપાવી, ચરખાઓ કાંતતા શરૂ કર્યા, ગ્રામોદ્યોગ શરૂ કર્યા, હાથે બનાવીને વાપરવા માંડો. આ બધું જે એક પછી એક જે તમે કલ્પી ન શકો એવા જે ડોસાએ આયોજનો મૂક્યા, એમાંથી આ અને એક અહિંસાનું શસ્ત્ર લઈ આવ્યા. સત્ય, અહિંસા, આશ્રમની પદ્ધતિ, શ્રમની પદ્ધતિ, સાદગી, આ બધા આયોજન છે. ત્યારે એને ચિંતામાંથી એ ચિંતન શરૂ થયું. ઘણું બધું વિચારી શકતા હતા અને એ આયોજનનું પરિણામ એ આવ્યું કે આપણો દેશ
આઝાદ થયો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સત્સંગની અને સંપ્રદાયની ચિંતા થઈ કે આ સત્સંગનું શું, આ સંપ્રદાયનું ભાવિ શું, આજની ભણતી યુવાન પેઢીનું શું, એના માટે આજે આધુનિક રીતે કંઈક વિચારવું જોઈએ, કરવું જોઈએ. તો એ ચિંતા થઈ, એમાંથી એણે ચિંતન કર્યું કે શું કરવું જોઈએ, અને એમાંથી આ ગુરુકુલ સંસ્કૃતિની આખી પુનરોદ્ધાર થયો અને પરંપરા શરૂ કરી. અને પછી એમાં જ મંડી પડ્યા, નવા નવા આયોજનો મૂકતા રહ્યા, જ્ઞાન સત્ર કરો, બ્રહ્મ સત્ર કરો, યાત્રાઓ કરો, જપ યજ્ઞ કરો, લોકોને ભજન કરાવો, મંત્ર લેખન કરાવો, તીર્થ કરાવો, મંદિરોને જીર્ણોદ્ધાર કરો, બાળકોને 1 રૂપિયામાં ફ્રીની જેમ રાખો, ભણાવો, ગરીબોને કામ આપો, સદાવ્રત આવો, રાહત કામ આપો, ગમે તે પ્રજાના કામ હોય તે કરો. આવા અનેકવિધ આયોજનો મૂકી મૂકીને સત્સંગને અને સંપ્રદાયને ઉજળો કરી બતાવ્યો. આને કહેવાય ચિંતન. એમાં ભલું જ થાય. 90% લેવા છે 12 સાયન્સ વાળાને, પેલો આપણો જૂનો છે, પણ એ ચિંતા કરે એમાં કશું વળે નહીં. પણ એ વિચારી લે કે મારે 90% લેવા છે, તો પછી એ અભ્યાસ, વાંચન એ બધાને એનું આયોજન કરી નાખે, ટાઈમ ટેબલ કરી નાખે. તબિયતની ચિંતા હોય તો એ પ્રમાણે ભોજનમાં ને એમાં બધા વ્યવસ્થિત રીતે સંયમ રાખી દે, ખાવા પીવામાં, હરવા ફરવામાં બધું જ આમ વ્યવસ્થિત ગોઠવી દે, અને પૂરી મહેનત ઊંધું ઘાલીને પડી જાય તો 90 શું 92 આવી જાય, અને નહીતર તો 90 ના 60 થઈ જાય. ખાલી ચિંતામાં તેવું જ થાય. તો એમણે જે આયોજન કર્યું વિદ્યાર્થીએ, એને શું કહેવાય? ચિંતન કર્યું, એમાંથી આયોજન થયું. એ આ ચિંતાનો ઉપાય છે. ખાલી ચિંતા નહીં, જે બાબતની ચિંતા થાય એનું પછી ચિંતન કરવું, કારણ શોધવું અને એનો ઉપાય શોધવો, આયોજન વિચારવું અને આયોજનમાં લાગી પડવું, આ એનો ઉપાય છે. બરાબર છે ને? આ બધા ક્રિકેટરની અંદર તમે જો રમતા હોય ત્યારે 90 રન થઈ જાય, લ્યો ફટાફટ 6 ને 4 6 ને 4 આમ ગજાવી દે બધું, પછી પાછા 90 નર્વસમાં ઉડી જાય, ગણાય તો 99 સુધી વ્યા જાય, એક માટે રહી જાય. એનું કારણ શું છે? ચિંતા કરી જાય છે. એ તો કોઈ બોલતા નથી, પણ તમે આમ અભ્યાસ કરો તો એને 90 અને 95 જેમ જેમ આમ પહોંચી ગયા, પછી એને એમ થવા, આઉટ થઈ જઈશ તો, આઉટ થઈ જઈશ તો થઈ જાય, બીજું શું થઈ જાય ને? થઈ જાય તો થઈ જાય, પછી બીજું શું થાય? પણ એને ચિંતા કરી જાય છે, ચિંતાને પકડી રાખે છે. ઓહો, ફાસ્ટ બોલર આવ્યો, સ્પિનર આવ્યો, શેન વોર્ન આવ્યો, મારી જો આ મને ક્રિકેટમાં બહુ કઈ ખબર નથી પડતી, હકીકત અહીંયા હાથ મૂકીને કહું છું, હું કઈ જોતો નથી, મને કઈ ગમતું નથી, પણ આ બધું છાપા મસાલા વાંચીએ ને તમને કઈ મજા આવે. એમ તો જે જે સેલિબ્રિટીઝ હોય બધા વિશે જાણી રાખવું જોઈએ, કારણ કે તમને કહેવા માટે. તો એ ચિંતામાં પડી જાય છે, એટલે પછી ધ્રુજવા માંડે છે, અને નિર્ણય એટલે જજમેન્ટ બોલ નથી લઈ શકતો, એટલે આઉટ થઈ જાય. નહી તો 90 સુધી એને કઈ પેચોટી ઘઈ નહીં. હે, પણ પડી જવો જોઈએ તો 15-20 માં પડી જવો જોઈએ તો 90 સુધી વયો ગયો, હવે એને શું થઈ ગયું? હવે દર અને એવા ને કરવા એટલે શું? બધા લોકો બોલર જોડી નાખ્યા હોય, નવો તો કોઈ આવ્યો ન હોય, અને નવો આવ્યો હોય એ તો એના માટે ઈઝી થઈ જાય, પણ એ 90 પછી જ કઈક થાય છે. કેમ? ચિંતા કરી જાય છે. પણ જે ચિંતાને તરત ચિંતનમાં બદલી નાખે છે એ ચીકી દે, એનું ચિંતન હોય એટલે તરત આયોજન કરે. બરાબર છે? કોણ આવ્યો છે? હા, એની કઈ કઈ ટેકનિક્સ છે બોલ ફેંકવાની? બરાબર, આ 3 પ્રકારની છે. આમ ફેંકશે તો અહીં ગ્રાઉન્ડમાં કોઈ ઊભો છે ફિલ્ડરમાં? નહીં. આ બાજુ નાખવો પડે તો અહીં કોઈ છે? નહીં. અહીં પાછળ આ બાજુ આમ કરીને આમ ભરીને ઠોકી દીધો હોય તો મૂયો જાય.
આખો રાઉન્ડ નથી મારે આમ કરે આમ જવા દે ઓલા અહીંયા ઉભો જ રાખ્યો ન હોય કોઈ, પણ એને જોયું હોય કે આ ત્રણ ચાર પ્રકારમાં જ બોલ ફેંકે છે. તો એ વિચારીને થોડી સેકન્ડોમાં એ બોલરનું મોઢું જોઈ લે અને બે ત્રણ સેકન્ડની અંદર આખા પીચ ઉપર નજર ફેરવી લે, બસ ઉભો રહી જાય અને પછી જીતી જ દેવું છે. એટલે આ 49મી સદીમાં પેપરમાં હતું ને સચિન વારે વારે આવ્યો, કેટલી વાર 19 વર્ષમાં આઉટ થયો, પછી એનો દીકરો છે કઈ રાહુલ કે શું છે ખબર નહીં, અર્જુન, એને કીધું કે પપ્પા તમે સિક્સ કેમ મારી નથી દેતા. એટલે 49માં પછી એને દીકરાનું ધ્યાનમાં રાખ્યું, બીજું વિચાર્યું જ નહીં, વિચાર આવ્યો જ નહીં, છોકરો બેઠો છે પેવેલિયનમાં ખબર નહીં, સિક્સ જ મારી દીધી, ધમાકેદાર થઈ ગયું. એટલે તમને એમ છે પણ સચિન બહુ ચિંતા વાળો છો, હા આ તો જાડુ શરીર છે જલ્દી ઓગળતું નથી. બાકી અખબારમાં મેં વાંચ્યું છાપામાં કે એની પત્નીનું એવું નિવેદન હતું કે જ્યારે બહુ મહત્વની વનડે કે એવું રમવાનું હોય છે ત્યારે એ રાત્રે ઊંઘી શકતો નથી પૂરો અને પૂરો ખાઈ શકતો નથી અને ચિંતામાં પડી જાય છે, આ એની આદત છે. એટલે એ છે ખરું, પણ ચિંતન પછી હવે એના લક ને થોડીક આવડે હોશિયારી છે એમ તો કંઈ કેવું પડે, માસ્ટર બ્લાસ્ટર વર્લ્ડ ઓફ ફર્સ્ટ નંબરનો છે એટલે એટલું તો રમી જ જાય ને, પણ જોઈએ સાવ એનો ચિંતા વગરનો સ્વભાવ હોય તો અત્યારે છે ને એનાથી દોઢા તો એને રેકોર્ડ સ્થાપિત દે એટલું તો થાય, અને ચિંતા પાડી દે. એટલે આને ચિંતન કર્યું કહેવાય કે ક્યાં શું કેમ કરી લેવું અને એના ઉપર ધ્યાન આવે ને એટલે પેલું જતું રહે, પછી ચિંતા જતી રહે, ધ્રુજવાનું ડર એ બધું જતું રહે, પછી કાર્યમાં લાગી જાય. આ એનો ઉપાય છે, ચિંતન કરવું, ચિંતાને પકડી ન રાખે. એક રાજા હતો, એને એક અધિકારીએ કંઈક ભૂલ કરી, રાજા બહુ મગજનો ત્યાજ, સીધો ફાંસીની સજા ફટકારી દીધી. ભૂલ પડી પણ હવે આવતીકાલે ફાંસી માચડે ચડાવી દેવાનો, જાહેર માચ. તો ઓલો અધિકારી મોત આવી ગયું, પણ અધિકારી ચિંતા કરનારો નહોતો, એ ચિંતન કરનારો હતો, એને જરાય અસર ના થઈ. બોલો, નિરાતે સૂઈ ગયો, થોડી ક્ષણો ચિંતા આવી સૂઈ ગયો. સવારે સમય થયો અને ફાંસીને માચડે લઈ જવામાં આવ્યા અને રાજા પોતે છે, બીજા દીવાનો હશે, આ છે બધા, અને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી કે તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું એવું બધું હોય ને. એટલે આમણે કીધું મહારાજાને કે સમ્રાટ છેલ્લી ઈચ્છા છે પણ તમે થોડા બધા અધિકારીઓને આઘા કાઢો તો હું તમને કાનમાં કહી દઉં. હલો વાદાને આઘા કાઢ્યા, સમ્રાટને કીધું છેલ્લી ઈચ્છા મહારાજ તમારા લાભની છે. મારા લાભની શું છે? મને તમે મારી નાખો ને એમાં મને જરાય તકલીફ નથી, છૂટ્યા. પણ મહારાજ મારી પાસે એક વિદ્યા છે ને, એ વિદ્યા તમારા કામની છે ને, એ શીખવાડ્યા વગર હું જાઉં છું એટલે વિદ્યા મારી સાથે જતી રહેશે ને, એની મને ચિંતા છે. તો સમ્રાટ કે એવી કઈ છે? અરે તમારે બહુ કામની છે, એ એવી છે કે તમારે જ્યારે અદૃશ્ય થવું હોય ત્યારે અદૃશ્ય થઈ શકો અને જ્યારે તમારે પ્રગટ થવું ત્યારે પ્રગટ થઈ શકો. અને તમારે બહુ કામ નહીં, ક્યાંય તમારે ગુપ્ત જવું હોય તો તમે એ હું ઔષધ તૈયાર કરી દઉં એના વૃક્ષના નાના છોડના ફળનો, એનો રસ પીવો, ફળનો રસ પીવો એટલે તમે અદૃશ્ય થઈ જાઓ અને એના પત્તાનો રસ પીવો એટલે તમે પ્રગટ થઈ જાઓ. આવી એક ઔષધિ છે, તો એ ઉગાડી અને એ બધી વિધિ હું તમને શીખવી દઉં અને તમારા કામની છે. હવે આ કોને ના ગમે? એટલે હવે સમ્રાટ કે આને સમય કેટલો લાગે? 2 વર્ષ લાગે. 2 વર્ષ લાગે? હા 2 વર્ષ તો લાગી જાય મહારાજ. જો એમાં એવું છે કે એ ઘણી બધી વસ્તુઓ માગે છે અને એ બધું થાય. જો તમારે આ વિદ્યા જોઈતી હોય તો ના, આપણે જોઈ જ છે, પણ તું આ ભાગી જવાનું ને આ બધા આયોજન ને છટકવાનું એના માટે તો નથી કરતો ને? એ છે જ નહીં એવું. તમ તારે મને મારા ફેમિલી સાથે નજરકેદ રાખી દઉં, પૂરી ચોકી ગોઠવી દઉં, ક્યાં જવાનું હું, એ બરાબર છે. અને 2 વર્ષ પછી ન થાય તો ફાંસી તૈયાર જ છે ને?
તો હું ક્યાં ભાગી ગયો છું, મારી નાખજો. સમ્રાટ કે વાત બરાબર છે, છોડી મૂક્યો અને ઘરે મોકલી દીધો ને આખી સિક્યુરિટી ગોઠવી દીધી. એની પત્નીને બધી ખબર પડી. એની પત્ની કે ટપુ તને આ કઈ આવડતું તો નથી, અને તું કે છો કે હું આવી રીતે અદ્રશ્ય થવાની કળા છે એ જાણું છું, કઈ જાણતો નથી, નહીં તો હું ધોકાવાની થઈ હોત તો ભાગી ન જા. એટલે તને કઈ આવડતું નથી, આ તમે શું કર્યું, આ તો ઉપર ઉલટાના તને તો મારી નાખશે બે વર્ષ પછી, પણ અમને મારી નાખશે. અરે તને ગાડી ખબર ના પડે, બે વર્ષમાં ઘણું બધું થઈ શકે. ચિંતન કર્યું જો એને, આયોજન કર્યું. જો પેલા તો હું રાજાને લિસ્ટ આપવાનો છું, આ વનસ્પતિ ઉગાડવા માટે 108 તીર્થના જળ, સપ્ત સિંધુઓના જળ, વરસાદના 99 નક્ષત્રના વરસેલા વરસાદના પાણી, 99 નક્ષત્ર વરસવા જોઈએ. અને આ રાજા બધું કરશે એમાં મને હું બે વર્ષના બદલે બીજા બે તો નીકળી જ જશે. એટલે આમનામ આપણે 4-5 વર્ષ કાઢી નાખશું, કાંઈ ન થાય તો 5 વર્ષ જીવવા મળ્યું ખોટું છે. પછી હું કહીશ આવી માટી જોઈએ, 5 પ્રકારની જોઈએ, લાલ જોઈએ, પીળી જોઈએ, ગોરોચંદ જેવી જોઈએ, આ જોઈએ, ગાયનું આવું છાણ જોઈએ, આવી ગાયનું જ છાણ જોઈએ, એવું બધું ગોતવી દઈશ. એ બધું વેળા કરતા રહે છે, આરામથી જીવશું. એટલામાં તો કેટલું બધું થઈ શકે. સંભવ છે કે રાજાને હું ભોળવી દઉં તો માફી આપી દે, શું ન થાય 2-5 વર્ષમાં. અને સંભવ છે કે રાજા જ મરી જાય. અને સંભવ છે કોઈ બીજો રાજા ચડાઈ કરે તો આખું શાસન બદલાઈ જાય. કેટલું બધું થઈ શકે આમાં. અને સંભવ છે સિક્યુરિટી વાળાનું ફોડી નાખું, એ આપણને જવા દે. અને કદાચ ખોળતા ખોળતા વિદ્યા જડીએ જાય, કે બધું જ થઈ શકે. તમે તમારે થવા દો ને. આને શું કર્યું કેવાય, જરાય ગભરાયો બોલો નહીં, મોત જેવી વાત છે, પણ મારે ગોઠવી દીધું, રાજાને આટે પાટે ચડાવી દીધું. એટલે ચિંતન પાછા 2 પ્રકારના છે, શુભ અને અશુભ. સારા હેતુથી સારું આયોજન કરવું એને શુભ ચિંતન કહેવાય. અને અશુભ ચિંતન શું છે, કે પોતાના ધંધામાં કોઈ નડતો હોય કે કોઈ જગ્યાએ કોઈ નડતું હોય તો એની હત્યા કરી નાખવા સુધીની બધું જે ચિંતનનું આયોજન આ ત્રાસવાદીઓ કરે છે, અશુભ ચિંતન છે, એ વિનાશક છે. અને એ અશુભ ચિંતન તો પછી આખરે પાછું એ પોતાની ચિંતા વધારે, એટલે એ ફાયદો ના આપે. એટલે હંમેશા શુભ ચિંતન કરવું, સારા માર્ગે વિચારીને નીકળવાનો પ્રયાસ કરવા. પૈસાની જરૂર છે 1.5 લાખની ઓપરેશન માટે, તો કોની કોની પાસે જઈ શકાય એમ છે, શું શું વેચી શકાય એમ છે, કે જે તે પ્રકારે બધું કરી શકાય એમ, ક્યાં લોન લઈ મળે, બીજું ત્રીજું આ તે, એ બધું વિચારી શકાય. પણ એના માટે ચોરી કરવા ના નીકળાય, એ આયોજન તો છે જ વિચારેલું. તો એ અશુભ ચિંતન છે. એટલે શુભ ચિંતન કરવું. આ જે વૈચારિક રીતે વધારે ચિંતિત છે એનો આ ઉપાય છે કે એને હંમેશા થોડી વાર ચિંતાને રાખીને પછી એને ચિંતનમાં બદલવી. બીજું કારણ હતું યાદ, જેટલી આકાંક્ષા, ઈચ્છા, મહેચ્છા, મહત્વાકાંક્ષા, એમ્બિશન જેટલી વધારે એટલી ચિંતા વધારે, એટલી વધારે. એમાં શું કરવાનું, ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, એમ્બિશન હોવી જરૂરી છે, એ બહુ સારી છે. કઈ લક્ષ્ય જ ન હોય જીવનમાં તો શું હોય, આટા માર્યા રાખે ચારે બાજુ. લક્ષ્ય મૂક્યું હોય જીવનમાં, કંઈક આકાંક્ષા સ્થાપી હોય તો પુરુષાર્થ એક સિદ્ધિ લાઈનમાં થાય, અને સમય અને શક્તિનો વ્યય ન થાય, સંપત્તિનો વ્યય ન થાય. એટલે લક્ષ્ય તો હોવું જ જોઈએ કે આટલું કરવું છે. પણ એ ચિંતા આપે ક્યારે, કે લક્ષ્ય આપણી પહોંચની બહાર હોય, રીચેબલ હોવું જોઈએ, પહોંચમાં હોય એવું એમ, એવું લક્ષ્ય, એવી એમ્બિશન્સ રાખવી એ ઉત્તમ છે. પણ લટકી જવાય એટલું બધું ઊંચું રાખી દેવું, એતા પાંવ પસારે જઈતી લંબી સો. શિયાળો છે, ઠંડી લાગે, પગ લાંબા કરાય, પણ કેટલા, જેટલું ગોદડું હોય એટલા. ગોદડું ટૂંકું હોય તો પછી ગોઠણ વાળીને સૂઈ જવાય, નહીં તો પગ બહાર નીકળે.
તો ઠંડી લાગે, ઠંડી લાગે શરદી થાય, શરદી થાય મરી જાય. એટલે પોતાની મર્યાદામાં લક્ષ્ય રાખવું, આકાંક્ષા મહત્વાકાંક્ષા જે રાખવી. તે અહીંયા ભણવાના ઠેકાણા ના હોય અને કઈ માથામાં સૂજ પડતી ન હોય કે મારે અમેરિકા જઈને એમબીએ થવું, રે બા દે તું, તો થોડા વર્ષ પહેલા એક છોકરો સત્સંગીનો આમ ઓળખીતો આવ્યો, મને કે તમે મને રવિવારની સભામાં એક કલાક આપો. મેં કે તાર શું બોલું છું, મને કે આ સત્સંગ બગડી ગયો છે, આપણે સુધારી દેવો છે, આમ કરું છે તેમ કરું છે, કાગળિયો કાઢ્યો. મેં કીધું બધું બરાબર છે, પેલા તું સારો સત્સંગી થા, પછી બીજું વાત કરશું. આજે એ વર્ષ થઈ ગયા 7-8, નામ લેતો નથી, એવો ગૂંચવાઈ ગયો છે ને એના ઘરમાં જ, તો સત્સંગની કાંઈ ચિંતા જ કરતો નથી, કે એ જે થવું થાય, ગેસના બાટલા લાવવાય ને તેવડ નથી. એટલે ઊંચા લક્ષ્ય પહોંચી ન શકાય એવા ક્યારે જીવનમાં રાખીને દુઃખી થવાય નહીં. આપણે શાહબુદ્દીનભાઈ છે ને, ઓલા ધીરુ કાપડિયાની વાત કરે કે અમારા ગામનો ધીરુ કાપડિયા, એની જ્ઞાતિમાં એ જમાને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એને ફૂલ ગ્રેજ્યુએટ. હવે એની જ્ઞાતિમાં કોઈ એટલું નહીં ભણેલા, અને પેલો વેલો ભીણ્યો આટલું. અને પછી સગાઈની વાત આવે એટલે બસ એ લાબુ પાછો સાહિત્ય એમ 8th થયેલો, વિથ ઇંગ્લિશ વિથ સંસ્કૃત આવું બધું. તે જ્યારે ત્યારે બધું એમ જ કીધે રાખે કે કન્યા કમસે કમ ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ, પણ હવે જ્ઞાતિમાં કોઈ નથી, મળે ક્યાંથી? એ ખોલતા ખોલતા 6 વર્ષ નીકળી ગયા. 6 વર્ષ એટલે કેટલું કહેવાય? પછી એણે ધોરણ ઘટાડ્યું, કઈ વાંધો નહીં, કે કન્યા કમસે કમ 12 ભણેલી હોય તો ચાલશે. હવે એ 12 ભણેલું ગોતે, પણ આને જોઈને ના પાડે. એમાં 2-4 વર્ષ ગયા પછી કે મેટ્રિક 10 પાસ હોય તો ચાલશે, તને ચાલશે પણ હામા વાળાને કોઈ ચાલતું નથી, તને અડધા ધોળા આવી ગયા. જોવા જા તો એમ થાય છે કે વડીલ છે, હવે દીકરાને જોયા પછી નક્કી કરી આને વડીલ માને, ડાય ડાય વાત કરે અડધો કલાક પછી ઓલા કે વડીલ વાત સાચી, પણ છોકરો જોયા પછી કેવાય, હવે આ શું કરવું. લ્યો એક જણો આવી રીતે છોકરી જોવા ગયો, એટલે પછી એ છોકરી ચા પાણી કરાવવાના આમ આવી, એટલે કોણ જાણે શું થયું, તે અંદર જઈને એની બા હતા, તેની બાએ પૂછ્યું કેમ તને ગમ્યું, તો કે ના આમ તો ભણા સારું છે અને બધું સારું છે તો મને ગમે. ખબરદાર આની સાથે જો સગાઈ કરી છે અને લગ્ન કર્યા છે તો એની માં ખીજાણી, પણ તને માં તને વાંધો શું, હું પસંદ કરું. શું પસંદ પસંદ કરવાની વાત કરે, એ મને જોવા આવ્યો હતો. હલે ઓલા પછી SSC રાખ્યું, એમાં પાછા 3-4 વર્ષ નીકળી ગયા. પછી કે પ્રાથમિક હોય તો ચાલશે, તો પ્રાથમિક ક્યાં એને મેળ પડે, હોય પ્રાથમિક વાળા ઘણા, પણ હવે આને જોવો જોઈએ ને. અત્યારે એને 42મું વર્ષ ચાલે છે અને એ એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. પણ મને કોઈ પરણાવો, લગ્નના ઢોલ સાંભળી શકતો નથી. બોલો, શેરીમાં કોઈના લગ્ન હોય તો કે હા એ ઢોલ વગાડો તો જાઓ બાજુ શેરી, એટલે બાજુમાં ક્યાંથી વગાડે. ઘડીક થાય તો રોવા મળે ને રોતા રોતા એના બાપાને કે તમે મારી વાત લીલ પરણાવશો પણ મને નહીં પરણાવો. કે આટલા ઊંચા લક્ષ્યો મૂક્યા પછી રખડવા સિવાય કશું આવે હાથમાં, કાંઈ ના આવે. અડધો રોટલો હાથમાં આવ્યો હોય પૂરાની આશાએ અડધો ફેંકી દેવાય નહીં. એટલે લક્ષ્ય એવું રાખવું કે જે પહોંચી શકાય એવું હોવું જોઈએ. છતાંય પહોંચી શકાય એવા લક્ષ્ય રાખ્યા હોય તોય એટલું સમજી જ રાખવાનું કે બધાના લક્ષ્ય પૂરા થતા નથી. આ સમજી રાખવું પડે. ન થાય ગમે એટલું કરો તો શું. આ મનમોહનસિંહને લક્ષ્ય રાખ્યું જ નહોતું મારે PM થવું છે. આ બધા લક્ષ્યની બધી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં વાત તો પહેલી મુદ્દાની આવે ને, એમ હોવું જોઈએ. મનમોહન રાખ્યું જ નહોતું, છતાંય બેઠા જ લ્યો. અને અડવાણી એ રાખી રાખીને મરી ગયા તો થયા જ નહીં. સામે બે છે તમે જો.
થવાનો થયો નહીં, થવાના નહીં. હવે બોલો, ખરેખર લક્ષ રાખેલ થઈ જ જાય એવું બને, ના થાય એવું એમ? એટલે આ બધા તમને કરાવી કરાવીને તોડાવી નાખે એના કરતા લક્ષ રખાય. ગીતામાં ચોખ્ખું કીધું છે, દેશ કાળ બુદ્ધિ પુરુષાર્થ અને ભાગ્ય પાંચ વસ્તુ મળે ત્યારે કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે, એ વગર થતી નથી. નસીબમાં હોય ત્યારે પાઘડી વાળો બેહે. હા, અને આનું નસીબ ફૂટલું તો ન્યા જઈને મજાર ઉપર જઈને ચડાઈ આવ્યો કઈક, ત્યાં પછી ગયું બધું ફૂટી ગયા એના તો શું સવાલ. રાખ્યા જ હોય, સારા હોય, પહોંચી શકાય હોય, નાયબ વડાપ્રધાન થઈ ગયો, એ વડાપ્રધાન થતા વારસું લાગે એને. પણ આટલાથી જ પહોંચતું નથી, પતતું નથી. એટલે વિચારી લેવું. આપણે પેલા શિયાળની વાત આવે છે ને કે ગ્રેફસાર શાળ, બસ પછી મોજથી પૂછડી પટપટાવતું જતું રહ્યું. ન પહોંચાડો તો કઈ નહીં, જવા દો. હાલો શું કહેવાનું, દ્રાક્ષ ખાટી છે યાર, આપણે જવું જ હોય અમેરિકા ન જવાય તો કે ત્યાં બગડી જવાય, ના જવાય જ નહીં. દેશ સારો નહીં, આ દેશ જ ઉત્તમ છે. એ વાત સાચી. આપણે કોઈ કાળા હોય ને એને કે તમે કાળા બહુ છો, તો કે ધોળા તો ગધેડાય હોય. હે સાલો, એક આવડો ટાબરિયો છોકરો એક દુકાને આવીને ઉભો રહ્યો. હવે દુકાનદાર હતો ને કાળો કીટોડા જેવો, તે એની સામે ટગર ટગર જોવે આમ. એટલે ઓલો દુકાનદાર કે શું બેટા તું જોવે? હે અંકલ, ગોરા થવાની ક્રીમ આવે છે તમારે ત્યાં મળે છે? તો કે મળે છે ને, તો લગાડતા હો તો. એટલે પછી એમ કરીને કાઢી નાખવાનું હોય બધું, કઈ આપણું પૂરું થાય નહીં. થોડા વખત પહેલા જોવાની સત્સંગી વરેલો પરણેલો મારી પાસે આવીને બેઠો, મને કે પ્રથમના 21માં કીધું છે કે અક્ષરરૂપે મુક્તની પંક્તિમાં ભળવું એવું આપણે લક્ષ્ય રાખવું, નિશ્ચયને ઠરાવ રાખવો. મેં કીધા બરાબર છે. મને કે સાથે સાથે આમ વાંચતા જાય, જેમ 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 એને સારંગપુરનું 11મું છે એમાં મહારાજ એમ કહે છે કે શ્રદ્ધા વૈરાગ્ય બ્રહ્મચર્ય અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા પાંચમાં જરાય કચાશ ન હોય એ આત્યંતિક મોક્ષ, એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે એ સિવાય પામતા નથી. મને કે આ તો થાય જ નહીં ને આપણાથી, આ વૈરાગ ક્યાં ગોતવા જાઓ, બ્રહ્મચર્યનું શું કરવું, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા તો કેમ સમજી સમજાતી નથી, તો આપણાથી તો જવાય જ નહીં અક્ષરધામમાં. મેં કીધું આમાં કીધું છે એ પ્રમાણે ના જવાય, તો આ મારું શું થાય છે કે મને બહુ ચિંતા થાય છે. ખરેખર હોય કે આપણે પછી ભટકી જાય ને પછી આવું થઈ જાય ને કંઈ લટકી જાય ને, કે ભગવાન બીજો જન્મ આવે છે એ જ તો ચિંતા છે ને, કે બીજે જન્મે પછી આવો જોગ મળ્યો ન મળ્યો શું થયું. મેં કીધું આ જોગ મળ્યો છે એ ત્યાં નક્કી કરીને ગોઈતો હતો, તો કે ના બસ ત્યારે એ આપશે તને અત્યારે ગમે ત્યારે. તું શું કરે આવી રીતે ખોટી ચિંતા કરે? પેલા એકડે એકથી નાને નાનેથી શરૂઆત કરવાની વાત છે. શિવાજી મહારાજ મોગલના સકંજામાંથી છટકીને ભાગ્યા, પછી એક ડોશીમાં ત્યાં રાત વાસો રહી ગયા, ભૂખ લાગી છે, ડોશીમાં ખીચડી પીરસી તરત બનાવીને, ત્યાં શિવાજી સરસ ખીચડીને વચમાં હાથ નાખ્યો, બળી જાય ને ગરમ ગરમ ખીચડી હતી. ડોશી જોઈને કે હોય ધડે ના, તું એ વેલા શિવાજી જેવું કરે છે, એને ખબર નહીં આ શિવાજી છે, એને કાંઈક છુપા વેશમાં હતા. એટલે કે તું એ શિવાજી જેવું કરે છે, આ શિવાજી દેઠા બેઠા હતા. એ કે માં એ શું એવું કરે છે? તો કે આ જ ભૂલ, સીધે સીધો વચમાં જ મોટા કોળિયામાં હાથ નાખ્યો. મૂર્ખા ખીચડી હોય એને કોરે કોરે ઠરતી જાય, એમ ધીમે ધીમે લઈને જમતું જવાય, કોરે કોરે લેતી જવાય, એમ આજુબાજુના ગઢ છે એ જીતીને પછી મોગલ સામે શિંગડા ભરાવાય. અને શિવાજી કે વાહ સરસ વાત, તો સીધો હાથ ગોલી ઘોસી દો મોટા એમ પકડીને, તો સીધું અક્ષરરૂપ પંક્તિમાં ભળવું છે મુક્ત, અમે સાચી વાત છે, પણ હવે એમ સીધી સીધું થોડું કરી જવાય છે. એક એક વર્તમાનને દ્રઢ કરતા જાઓ, એક એક નિયમને દ્રઢ કરતા જાઓ, ભજનને દ્રઢ કરતા જાઓ, પાંચ માનસી પૂજાને દ્રઢ કરતા જાઓ, ખાવા પીવામાં ધ્યાન કરતા જાઓ, ધીમે ધીમે જતા જતા પછી કાંઈ અધૂરો રહે તો આ કાંઈ અધૂરો થોડો છે. દાન જ સારી હોવી જોઈએ તો બધું થાય. એટલે ધીમે ધીમે આપણી પાસે ટોર્ચ બત્તી હોય તો 10 ફૂટમાં પ્રકાશ પડતો હોય,
અને આપણે જવું હોય 50 કિલોમીટર કે 20 કિલોમીટર તો એટલે પહોંચે શેરડો એવું થોડી બત્તી લેવા જવાય. અરે ઠેઠ 50 કિલોમીટર જવું એવો બતોલ આપો મને, એવો બતોલ, એવો બતો તો આવે જ નહીં ને, અને એવો બતો આવતો હોય તો 50 જણા તો ઉપાડવા વાળા જોઈએ, તો પછી તમારે રેલવે ની એન્જિન લઈને જવું પડે. પણ એ 2 ફૂટની 1 સેલની નાની બત્તી હોય, 5 ડગલા પ્રકાશ પડતો હોય, પણ તમે જેમ હાલો એમ પ્રકાશ આગળ હાલે, અને હાલતા હાલતા તમે ડેસ્ટિનેશન પહોંચી. એમ ધીમે ધીમે થાય. વચનામૃતમાં જ મહારાજે કીધું છે વાસના ટાળવી. ઘણા ગ્રહસ્થો આ પ્રશ્ન કરતા હોય છે સામે, એમાં નિર્વાસનિક થવું તો બહુ કઠણ છે આ બધું સંસારમાં રહીને, પણ ધીમે ધીમે બધું થાય. જેને ઈરાદો સાચો હોય ને અને ધીમે ધીમે નિવૃત્ત થઈ જાય, પણ જેનો ઈરાદો સારો જ ન હોય અને એમ માને કે અમે તો ગ્રહસ્થ કહેવાય, અમારે બધું જ એલાવ છે, તો એ ક્યારેય 80 વર્ષે ન નિવૃત્ત થાય. એટલે ઈરાદો સાફ હોય તો કમસે કમ 51 પહોંચે ત્યાં વનમાં પ્રવેશ થઈ જાય, એ હોવું છે. એટલે જે લક્ષ્ય બાંધ્યું હોય એમાં પણ ધીમે ધીમે ધીરજપૂર્વક આગળ વધે તો લક્ષ્ય પાર થાય અને ચિંતાનું કોઈ કારણ રહે નહીં. બીજું, ત્રીજું, જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. જવાબદારી હોવી જ જોઈએ દરેક માણસને, ન હોય ને તો કાંઈ ને કાંઈ રિસ્પોન્સિબિલિટી લેવી જ જોઈએ, કારણ કે જવાબદારી જ માણસને ઘડે છે, જવાબદારી જ માણસનો વિકાસ કરે છે, જવાબદારી જ જીવનને સાર્થક બનાવે છે. માટે કાંઈ ને કાંઈ પણ માથે જવાબદારી લેવી જ જોઈએ, જવાબદારી જ ઘડે. પરંતુ જવાબદારી સાથે ચિંતા આવે છે એ સ્વાભાવિક છે. એમાં એટલું જ છે શું કે તમે એટલા બધા જવાબદારી વધારી દો કે તમે કશે પહોંચી ન વળો તો પછી ચિંતા મૂંઝવવાની છે. કેટલાય ધંધાઓ વિસ્તારતા જ્યાં જાય ત્યાં એક નવો શરૂ કરીને આવે, અને એ ઉપરાંત તો પાછું કેટલીય વળી સંસ્થાઓમાં ટ્રસ્ટી પણ 2-3માં હોય, 2-3ની અંદર પણ સલાહકાર બોર્ડમાં હોય, 2-3 જગ્યાએ વળી મેમ્બર હોય, 3 જગ્યાએ વળી કાંઈ નું કાંઈ, એવું કેટલી જગ્યાએ અમને પથરાઈને બધા માર મરતબા એમાં ગૂંચવાઈ જાય તો પછી એને ચિંતાઓ પારાવાર થવાની છે. હા, પહોંચી શકતા હો તો એના માટે સહજ છે, પણ નથી પહોંચી શકતા. આ તમે રબર બેન્ડ હોય પેલી રિંગ રબરની, એમ એક પેન્સિલ નાખો, બીજી નાખો, ત્રીજી નાખો, ચોથી નાખો, પાંચમી નાખો, પછી આમ ટાઈટ થઈ જાય ને, તંગ થઈ જાય, પછી કે બહુ ટેન્શન છે તો પેન્સિલ કાઢી નાખો ને થોડી, ઓછું થઈ જાય. શું જોઈએ છે, શાંતિ જોઈએ છે કે રખડપટ્ટી જોઈએ છે, એ બે માંથી નક્કી કરીને થાય. તમે વિચાર કર્યો તો વધારે જ ન જવાય. ઘણા તો નિવૃત્ત થાય પછી ક્યાંય ને ક્યાંય સંસ્થાઓ ટ્રસ્ટીઓ થવાનું બહુ રાખે, તો નિવૃત્ત શું થયા. હા, સારી સંસ્થા હોય તો ત્યાં થાય કરીએ બધી બરાબર છે, પણ એકાદમાં પછી ભજન કરીએ, ધ્યાન કરીએ, સેવા કરીએ, આવું ઓલું ચિંતામાં જ વયા જાય, દુઃખી થઈ જવાય. સાચી વાત છે ને, માટે જવાબદારી એટલી કે જ્યાં પહોંચી શકાય એટલી જવાબદારીઓ લેવાય. અને જવાબદારી હોય, પહોંચી શકાય એવી હોય તોય ચિંતાઓ ક્યારે વધી જાય, આવડત પૂરી ન હોય તો ચિંતા વધી જ જવાય. આવડક હોય અને આળસ કરે, કામનો ભરાવો કરી જાય, ફાઇલોનો ભરાવો કરી જાય, પણ રોજે રોજનું ડે ટુ ડે નું કામ પુનિશ કરી નાખે, વાણીઓ જેમ મહારાજ વચરામૃત કીધું રોજનું નામ લખી નાખે, એમ રોજે રોજનું કામ પતાવીને પછી સૂવે, એને ચિંતા થાય. એટલે ક્યારે કાર્યમાં કામ કરવામાં કોઈ દિવસ આળસ કરવી નહીં, જેટલું જે દિવસનું જેટલું પતું એટલું પતાવીને પૂરું કરવું, પછી જાજુ ભેળો થઈ જાય તો પછી ક્યાંય પહોંચાય નહીં ને પછી ચિંતાઓ થાય. પછી જો ના ઘણા નથી, લગભગ કારીગરો આવું જ હોય, પછી કેટલાય ને આ ખોટા જવાબ દીધે જ રાખે, થાકે કાળો કકડાટ થઈ જાય, ઘરે રેવાય જ નહીં, રસ્તા ઉપર આમથી આમ રી ભેળું કર્યું તેને. માટે જવાબદારી હોય પણ જવાબદારીને આવડતપૂર્વક આળસ ખંખેરીને પહોંચી શકાય એટલી એવી જવાબદારીઓનો નિભાવ કરે. છતાં પણ સાંભળી લ્યો, જવાબદારી આખરે જવાબદારી છે, ચિંતા કરે કરે ને કરાવે કરાવે ને કરાવે, એને તો જવાબદારી કહેવાય. જવાબદારી શું, જવાબ દેવો પડે, એને કોઈ પણ જવાબ દેવો પડે, એ ચિંતા કરાવે. ત્યારે પણ એક બહુ જ મહત્વની વાત, કોઈ પણ નાનું કાર્ય કરશું ચિંતા ન આવે એવું બને, કોઈ પણ એક નાનું કાર્ય લ્યો તમે, હે ભાઈ થાય ચિંતા તો આવે જ.
એક જણો છે ને બહુ મોટો ઓફિસર હતો. પછી ઓફિસર ઘરે આવે, એટલી મજાની વાત છે, ભણેલા ગણેલા સમજે ને એને તો બહુ સમજવા જેવી છો, કારણ કે ભણેલા ગણેલા વધારે ચિંતા હોય. એટલે એ બહુ મોટો ઓફિસર માણસ, કેપેબલ, પણ બધા ખાતા હોય એવા, ચિંતા હોય એટલી, જળોની જેમ બધા પ્રશ્નો આવતા હોય. પણ ભાઈ એ શું કરે ખબર નહીં, ઘરે આવે ત્યારે એના ઘરના આંગણામાં બૂટ ઉતારે ને ત્યાં જ એક ઝાડ, તે એ વૃક્ષ પાસે જાય અને વૃક્ષ ઉપર આમ કંઈક કરે અને ઘરમાં વયો જાય. પછી સવારે પાછો 11 વાગે ઓફિસે જવાનું હોય ત્યારે નીકળે, વૃક્ષ ઉપર કંઈક આમ કરે અને ઓફિસે વયો જાય. આ એનો રોજનો નિયમ. બસ એની પત્ની પૂછે તોય કહે નહીં, બીજો કોઈ પૂછે તોય કાંઈ નહીં કે, અને એવર ફ્રેશ હો, જવાબદારીઓ કેટલી એટલી, કોઈ દિવસ ચિંતા ને કઈ નહીં, બસ એવું મજાનું બધું કામ કરે. પછી એનો એક ફ્રેન્ડ મિત્ર જોઈ ગયો એ કે આ શું છે, તો કે એ બધું રહસ્ય છે. તો કે મંત્રતંત્ર છે, તો કે એક રીતે તો મંત્રતંત્ર જ છે. તો ભાઈ આ શીખવાડ ને અમને તો અમને કામ લાગે ને આ બધી ચિંતાઓ આગી જાય. તો કે આ શીખી જવા જેવો તો છે જ, આ મને કોઈએ શીખવો નથી, મેં આ મંત્ર મારી મેળે શોધ્યો છે એવો. તો કે હા, તો શું છે એ, ઓફિસે હોવ એટલે ચિંતાઓ તો ઘણી હોય, કેટલી જવાબદારી, કેટલી માથાપૂટ હો. પછી ત્યાંથી હું ઘરે આવું એટલે આ ઝાડ પાસે હું જાઉં, ચિંતાની જે જોળી છે ને એ ઝાડ આરે ટીંગાડીને ઘરમાં વયો જાઉં, અંદર એક પણ ના લઈ જાઉં, બસ ઓફિસ ઓફિસમાં, ઘર ઘરમાં. ઘરમાં હું વિચારું જ નહીં કેટલી સારી વાત, એ ઝાડ મેં ટીંગાડી દઉં ચિંતાની જોળી, આમ કરું છું ને એ આમ ઉતારીને મૂકી દઉં, અને સવારે જયારે તૈયાર થાવ ત્યારે પાછો જોડો લઈ મગજને ચાલુ કરું. ત્યાં સુધી ઘરમાં એક પણ વિચાર ન કરું કે ઓફિસમાં શું છે, ઓફિસ ઓફિસ ને ત્યાં ઘર ઘરનું કામ. જોવો એની ટેકનિક કેટલો માણસ સમજુ. એ વગર આ ના થાય. આપણે તો શું છે, 24 કલાક ચાલુ રહીએ છીએ, વિચારો, ઉઠ્યા નથી, ગોદડું આઘું કર્યું નથી, ત્યાં તો ઓલું ડોકું કાઢ્યું જ હોય, આમ તરત શરૂ થઈ જાય. લો ઉઘરાણી યાદ આવે, પેલાનું યાદ આવે, આનું યાદ આવે, જમીનના પ્લોટ યાદ આવે, અહીં ફેક્ટરીનું યાદ આવે, આ આવે, વેચાણનું આવે, પેલું આવે, લગ્નનું આવે, ફલાણાનું આવે, જોવા જવાનું આવે, બધું બધું કેટલું કેટલું આવે. અને એ વિચારમાં ટ્રુથ પર કેટલું ઘસી નાખે ખબર ના પડે. એટલે અળગું નથી કરતા આવડતું, એટલે જવાબદારી હોય પણ જવાબદારીને અળગી કરવાની પણ એક બહુ મોટી કળા છે. મૂકી દેવું. એ આપણે લોધિકાના અભયસિંહ દરબારની વાત કરી, ભાઈ સ્નાન દાંતણ કરતા હોય ત્યારે બધી જ રાજકાજની વાત પૂછે, પણ જેવી દાંતણની બે ચીરી ઉલ ઉતારવા આમ કરે અને ચીરી નાખે બાળ, અને પછી નાઈ ધોઈને મેડી ઉપર બેસી જાય. કોઈ જ વિચાર રાજનો કરવાનો નહીં, રાજ રહેવું જ રહે, જવું જ જાય, જે થવું જ થાય. આ કઈ ઓછી એને એને ખોલી છે ને, આ કોઈ તમે કઈ ગીતામાં ભાગવતમાં મળે દાંતણ ચીરાઈ જાય ચીરી નાખું, એની રીતે નક્કી કર્યું. પણ ચિંતાને અળગી કરવાની એને ટેકનિક્સ ખોલી કાઢી. એ વાત એકદમ સાચી છે કે જવાબદારીને એને નિભાવી દીધી, અળગી કરવી. આ જવાહરલાલ નહેરુ 1962માં ચીન સાથે આ ભારત હારી ગયું, પછી હતાશ થઈ ગયા અને ઉપાધિમાં ડૂબી ગયા, અને એને બહુ આકરું થઈ પડ્યું, ડિપ્રેશન આવી ગયું. પછી માં આનંદમય મળવા ગયા, સ્પિરિચ્યુઅલ પર્સનલ એટલે પર્સનલ એટલે ક્યાંક ક્યાં મળ્યા, એટલે માં આનંદમય કે તમારો ઈલાજ તો થઈ શકે, દુઃખી થવાની જરૂર નથી, તમે 1 મહિનો સુધી રોજ 1 કલાક મારી પાસે આવીને બેસો, પણ નિયત સમય 5 તો 5, 4 તો 4, 6 તો 6 વાગે એક સમય નક્કી કરો, 1 કલાક બેસો મારી સામે, હું તમને આમાંથી બહાર કાઢી નાખું. તો કે ભાઈ મારી વાત સાચી, પણ હું વડાપ્રધાન, આટલી જવાબદારી, 1 મહિનો સુધી અને 1 જ સમયે હું આવી ન શકું, ગમે તેમ ધારું તો હું એટલો ફ્રી નથી, કાંઈક દયા કરો. અરે તો 15 દિવસ આવો ને, લ્યો 15 દિવસે ના આવે, સમય આગો પાછો થઈ જાય. તો ના, સમય નહીં આગો પાછો, જે સમય નક્કી થાય એ જ સમયે તમારે આવવું પડે. ચાલો 7 દિવસ આવજો, 7 દિવસ હું એ કહી ન શકું તમને, હું આવી શકું, એકાદ દિવસ માટે આમ આવ્યું એમ એમ આવી શકું, એકાદ દિવસ આવી શકો, હા એકાદ દિવસ આવી શકો, તો એકાદ દિવસ માટે મારે તમારી એક જ ક્ષણ
ક્ષણ જોઈએ છે, કામ પતી જાય. તો એ તો હું આપી શકું, કાલે કહેતા કાલે આવી જાઓ, બરાબર છે, આવી જાજો. પણ એ ક્ષણ એવી અખંડિત ક્ષણ જોઈએ. એટલે એ મારી સામે તમે બેસો અને હું તમારી પાસે ક્ષણ માગું, એ ક્ષણે તમે ન તો કોઈના બાપ હો, ન તો કોઈના દીકરા હો, ન તો તમે દેશના વડાપ્રધાન હો, ન કોઈ જાતની તમારી પાસે જવાબદારી હો, ન તમે ચીનથી હારેલા હો, કશું જ કાંઈ ન હોય, કેવળ તમારો સ્પિરિટ હોય, એવી તમે સ્થિતિમાં આવીને બેસો, એક ક્ષણમાં કામ કરી નાખું. એ તો મને આવડે નહીં, મારાથી થાય નહીં આ બધું, આ બધું ગૂંચળા આઘા કાઢવા, તો માં આનંદમય કે નહીં થાય. આ મેં એક મહિનો માગ્યો હતો એ આ ક્ષણ પેદા કરવા માટે માગ્યો હતો. જો તમે આમ આવો તો આ પોટલું કેમ આઘું નાખું એ હું તમને શીખવાડી દેત અને તમારું બધું જ દુઃખ ભાગી જાત. પણ એ જવાલાલ કરી શક્યા નહીં અને ત્યાર પછી ટૂંક સમયમાં જ મોત થઈ. એટલે આ ચિંતાઓ જવાબદારીને લીધે આવતી હોય એને અળગા કરવાની આ કળા છે. ધ્યાન ભજન કરવું ને બધું મૂકીને કરવું, આ માનસિક પૂજા અને આ બધું જુઓ ને શું છે. ભગવાને સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં કહ્યું કે સાયંકાળે બધા એ મંદિરે આવવું. જુઓ સવારનું કેવું જોઈતું હતું ને, હે, કોઈ પણ વિચારે ડાયો માણસ શું કહે, ભાઈ સવારે મંદિરે આવવું ને પછી તમારે દર્શને જવું, એટલે ધંધે જવું, એમ જ કહે ને. શ્રીજી મહારાજે કીધું સાયંકાળે મંદિરે આવવું, સાયંકાળે આવવું. બોલો, આ ચિંતાના વળગણો અને આ બધું કાઢવાની બહુ મોટી ટેકનિક એમાં આપી. અને સાથે પાછું ખાસ કીધું મંદિરે સાયંકાળે આવવું અને ઊંચે સ્વરે કરીને વાજિંત્ર સાથે રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણનું કીર્તન કરવું. આ સંગીત છે ને એ આ બધું ભગાડી દે, વાજિંત્ર સાથે આ બધું કઈ ચૂક્યો નથી મારો બાપ, આવીને બેસો અને એમ ભૈયા જાવ એવું નથી કીધું. સંકીર્તન કરો, ઉચ્ચ સ્વરે કરો અને વાજિંત્ર સાથે કરો. આ સંગીત નાદભ્રમ એ બધી જ તમારે જાળા છે ને એ બધા કાઢી નાખે. અદભુત છે સંગીત તો. આ સંગીતના શોખીનો હોય, સંગીત વગાડનારા હોય, એ બેસી જાય પછી રાત ક્યાં જાય છે એ ખબર ના પડે. બોલો, આ નારાયણ સ્વામી ભજનીક વૈયા ગયા તો એ મુંબઈ ગયા હતા અને એમાં રેકોર્ડિંગનું એનું હશે, એક પરિવાર એમનો બહુ ચાહતે ત્યાં ઉતર્યા છે, બંધેલી વાત. હવે ત્યાં પહોંચ્યા ને એમાં એને તાવ આવી ગયો, તાવ એટલે ગજબનો 102-3 એવો, પણ આ સંગીતનો જીવડો. એટલે એ જેને ત્યાં ઉતરતા એ પરિવારમાં દીકરા દીકરી સંગીત જાણે નાના નાના હોય તો, એટલે પછી કીધું એનો એક દીકરો છે એને કે તું બેસને મારું હાર્મોનિયમ લઈને વગાડ, હું સૂતો સૂતો સાંભળું. એટલે પેલા એ પછી હાર્મોનિયમ એને વગાડીને આમ શરૂ કર્યું, પણ એ થોડું ઘણું એકાદું ગીત ગાય ને આ ગાય ફેર તો પડે ને, એ બોલો ધાબળું ઓઢ્યું છે આગું નાખીને કે લાવ બેટા મારી પાસે, અને એને ઉપાડ્યું. 103 તાવમાં સવારો સવાર ગાયું, ક્યાં તાવ ને શું માંદગી ને શું, હા મારે અલ્લાહ જાણે. બોલો, આ રવિશંકર મહારાજ અત્યારે 89 વર્ષે પહોંચ્યા છે, પણ બેસાડી દો તારે સિતાર પકડાવવી પડે, આમ કરાવવું પડે, ટેકો દેવો પડે, ક્યુ ભરાવવું પડે, આમ ના થાય છે મને દડીને પડી જાય. પણ એ જ્યાં આંગળી અડાડે ને શરૂ કરે ત્યારે 18 વર્ષનો છોકરો હોય એવી ચપળતાથી વગાડવા માંડે. એટલે સંગીતમાં એ તાકાત છે, એટલે તો સામવેદ સંગીતમાં છે. પણ આપણે તો એમાં ટેન્શન ઘાલી દીધું છે. તમે જો આ ધૂન કીર્તન થતી હોય ને તો એ વાતું કરે પછી કઈક મજા આવે, આ બધું ક્યારે પૂરું થવાનું નથી. લગભગ કોઈ આ કીધું છે મંદિરે આવવાનું, પણ બધા કોઈ કીર્તનમાં કોઈ નથી આવતા, અને આવ્યા હોય ને તો એને એના વિચારમાં જ હોય, ઓલું ઝાડું આઘું મૂકે, ધૂનમાં તાળી પાડે ને બેઠે રાખે, આમ જોઈએ રાખે, બસ આ બધા ધૂન બરાબર કરે છે ને જોઈએ રાખે, આમાં કઈ થાય નહીં. આ રમત ગમત છે એ આ બધા ટેન્શન ને ચિંતા ના આ બધું છે એ આઘા કાઢવા માટે શોધ છે ને બધી રમત ગમતો. પણ અત્યારે મોટામાં મોટું વધારે ભયંકર ટેન્શન આવી ગયું હોય તો એ રમત ગમતમાં જ આવી ગયું. જુઓ, રમતો હોય એ ટીમ તો આખી ટેન્શનમાં હોય જ, પણ એને માનનારો આખો દેશ ટેન્શનમાં હોય, ટીવી સામે આમ થજડ થઈ ગયો હોય, અને ઘણાય ટીમ હારે તો આ મરી ન જતા એટેક આવી જાય, બોલો આનાથી મોટું ટેન્શન કયું.
હાર્ટ એટેક આવી જાય. થોડા વખત પેલા સુરતમાં આડો પડી ગયો હતો, એક વાર મુંબઈમાં આડો પડી ગયો હતો. આડો એટલે ગયો એમ, કેવું કેવું કહેવાય લે યાર. હે, બહુ વખત પેલા કઈ ખબર ને, એ શારજા ને ક્યાંક રમતા હતા ને એમાં કઈક મને થોડું થોડું યાદ છે કે મિયા દાદા કઈક એક છેલ્લે સિક્સ મારી હતી ને એવું કઈક હતું. તો એ વખતે કઈ દરવાજામાં દોડતો દોડતો એક જણો આવ્યો હતો. અરે ભગત હતા, શોખ તો હોય પણ આવીને આમ જોયું, દોડતો દોડતો આવે. શું છે? બા ઠાકોરજી ને દર્શન કરવા પ્રાર્થના કરવી છે. શું છે પણ એ એટલો બધો ટેન્શનમાં એ આવી ગયો. હવે એના ક્યાં ભાણિયા માછીને ભાણિયા છોકરા બધા રમતા હતા. રમત ગમત ટેન્શન કાઢવા માટે છે, એની જગ્યાએ આ ટેન્શન એના ઉપર જ ભરપૂર. એટલે આપણે કોઈ વસ્તુને શુદ્ધ રહેવા દેતા નથી, પછી ક્યાંથી ચિંતા જાય. માટે થોડું પોટલું આઘું મૂકવાની એક ટેકનિક છે, તો જવાબદારીમાં રહેવા છતાં એ. એટલે નાની મોટી હોબી આ બધી છે ને, કંઈક એને શોખ હોય તો એ જરૂરી એવું કહે છે. વિદેશીઓમાં થોડું ઘણું એવું ખરું, છ વાગે તમારે જાઓ ને દુકાન કે ઓફિસ કે બંધ થાય એટલે 6 શટર પડી જ જાય. પછી તમે લાખ રૂપિયાનો માલ લેવા જાઓ ને તો કે કાલે આવજો, ખરું કે નહીં? એ પછી આપે નહીં તમને. અને આપણે તો ધંધો હાલતો હોય ને તો 11 વાગ્યા સુધી બેસે, છોડે જ નહીં. આપણે કહીને શુક્રવાર આવે, સ્વામીજી હમણાં જ ધંધો ખુલ્યો છે, રાત્રે જ હોય છે. બોલો, છૂટે જ નહીં તમારે. એટલે આ જવાબદારીઓ, એમાંથી આવેલી ચિંતાઓ પરેશાનીનું કારણ છે. પણ આગું કાઢતા આવડે તો કશું થાય નહીં. પછીનું કારણ છે, આસક્તિ હોય ત્યાં ચિંતા થાય. છોકરા છોકરી, દીકરા દીકરી, ઘરના પરિવાર, તો એની બધા એની ચિંતા થાય. આસક્તિ છે એ જ છે, એટલે એ બહુ સ્વાભાવિક છે. છોકરા દૂર હોય તો ચિંતા થાય. છોકરો અત્યારે આવા બધા વાતાવરણમાં ભણવા જાય બહાર, તો એમ થાય કે એને વળી કોઈ બગાડી નાખશે, ક્યાંય કોઈ બગાડી જશે, કોઈ લઈ જશે, એની સાથે કોઈ ખરાબ કંઈ વર્તન કરશે, કે અકસ્માત થશે. કેટલી જાતની ચિંતા થાય, એના વરાવા પરણાવાની ચિંતા થાય. સમય મળી જશે કે નહીં મળે, સારું મળશે કે નહીં મળે, હાલશે કે નહીં હાલે. બહુ બહુ, કારણ કે હેત છે એટલે સ્વાભાવિક છે. આ બહુ સ્વાભાવિક છે, દીકરા દીકરી પરિવારની આ ચિંતા થાય. એ તો જેને હોય ને થોય એને જ ખબર પડે. છોકરો બહાર નીકળે, નાનો હોય ને સ્કૂલે જતો હોય, તો ચિંતા થાય કે સાજો નરવો આવશે કે નહીં. અને એમાં થોડું ઘણું મોડું થાય તો હેત હોય ને, તેનો સ્વભાવ છે, હેતનું લક્ષણ આવું છે, મોહનું, હેતનું. એ સારું ન વિચારી શકે. છોકરો અડધો કલાક મોડો આવે તો માવતર કોઈ દી એમ ન વિચારે કોઈ ટોકીજમાં ગયો છે, ક્યાં આડો નહીં પડી ગયો હોય ને, ક્યાંય અકસ્માત નહીં થયો હોય ને, કે ખોવાઈ નહીં ગયો હોય ને. આવી જ ચિંતાઓ થાય. પણ આમાં સમજવાનું છે ભાઈ, ગમે એટલું તમે આસક્તિ છે ચિંતા કરો, એમાં કોઈનું હાલે કાંઈ? બહુ બહુ વિચાર સાથે ચાલો, ચાલે? તમારે છોકરાઓને બહાર જવા દેવા પડે કે ન દેવા પડે? એને વાહન લઈને ચલાવવા દેવા પડે કે ન દેવા પડે? સ્કૂલે કોલેજે મોકલવો પડે કે ન મોકલવો પડે? પરદેશ જવા દેવા જે પડે કે ન દેવા પડે? આઘાત તો થવા જ દેવા પડે. તો અહીંયા જે થવાનું છે એમાં આપણે કશું કરી શકીએ? એટલે આમાં કીધું કે એનો અર્થ શું ચિંતા કરવાનો. એટલે પછી વાતુલ શબ્દ, આગળ શું આપણે વાતુલનો અર્થ કર્યો હતો? વ્યાકુળ જીવડા, વ્યાકુળ ચિત્તવાળું. ત્યારે વાતુલનો બીજો અર્થ છે, અરે વાયડા. શંકરાચાર્ય કે વાયડા, તને એમ છે કે હું આ બધું કરું તો આ બધા હરખા રે ને હરખી રે ને હરખા જીવે, આ બધાનું તો ગોઠવાય? એ વાયડા, થામા વાયડો, થામા, તારું આમાં કશું ચાલતું જ નથી, માટે ચિંતા મૂકી દે. શું કોઈ ઈશ્વર નથી? અને તારો કીધું, તવ નિયંતા નાસ્તી, તારો કોઈ ઈશ્વર નથી, એટલે તું ઈશ્વરને શરણે હજી ગયો નથી? ઈશ્વરનું ધાર્યું થાય છે, ભગવાનનું ધાર્યું થાય છે. તું માથા પછાડીશ ને તોય તું કાંઈ નહીં કરી શક. કરતા કરતા કોણ છે? હા, તો એને શરણે જા. તું ભજન કર, એનું ભજન કર, એનું સ્મરણ કર, એને સોંપી દે, તો એ કરશે. અને જેની ચિંતા છે એને પણ તું ભજન કરાવ, ભજનનો માર્ગ બતાય, તો ભગવાન એની રક્ષા કરશે. જે આપણા અમેરિકન જઈમીન બેઠો છે, એને હમણાં હમણાં બે ભયંકર એક્સિડન્ટ થઈ ગયા અમેરિકામાં. પણ આ બધા ભજનીક ને બધા સત્સંગ પ્રેમી ને એ બધા એના સંસ્કાર, ગાડી હાંકતા એ ભજન કરતા હોય. એના એ બે વખતમાં એનો એક ફોલ્ટ ને ભૂલ્યાની નહીં, સામાવાળાની જ. સામાવાળા આવીને ગાડી ફટકારી દીધી, એટલી જોરથી ગાડી ફટકારી, એરબેગ નીકળી ગઈ. તો એરબેગ એને અડી નહીં, ચશ્મા નીકળીને ડેસ્ક ઉપર જતા રહ્યા, એને કશું ના થયું.
ગાડી આખી આ ફેલ થઈ ગઈ, પણ ભગવાન બેઠો હોય એટલે એની રક્ષા થાય. ભજન કરે, ચિંતા કરે, થાત ભગવાનને સોંપે તો એ નિયંતા છે. શંકરાચાર્યજી બહુ સરસ કીધું છે, એટલે શું કઈ નિયંતા નથી તો નિયંતાને પકડી લ્યો ને. પણ ઘણા હોય ને, આજે કાલે જ રાતે એક જણાનો મને મુંબઈથી ફોન આવ્યો, મને કે આમાં છોકરો છે અને આવી રીતનો પરીક્ષા આપવાની છે તો જરા પ્રાર્થના કરજો અને સરખું થઈ જાય. મેં કીધું એને કયો ને માળા કરે, મને કે લે, મને કઈ અડધો પગાર દેવાનો છે અને દેતો હોય તો મારે શું કરવું એને. એટલે માળા અમે કરીને તમારે પરબળ ટટકાવી જવું, તે એ ઊંટિયાને મીઠું દી એવડો થયો છે, એને કેમ 10-10 માળા કરો. મેં કીધું એને કેમ માળા કરો, તો કે એને સમય નથી રહેતો. તો મેં મારે નથી સમજાવ, એને કોઈને ભજન કરતા નથી કરાવવા, અને પોતાને લફરફફર ભજન કરવું છે. પછી આમાં ક્યાંથી રક્ષા થાય, ચિંતા જાય ક્યાંથી? સાચી વાત છે ને, ભજન ને એને ભજન સોંપી દો. બહુ સરસ વાત છે, સમજો. નરસિંહ મહેતા કીધું છે, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, અંતરે એક ઉદ્વેગ ધરો. ખાલી શોક સિવાય કઈ મળે નહીં. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ગમે એટલી ચિંતા કરો તો આપણું કર્યું કશું થવાનું નથી. એટલે બહુ ગુજરાતી સાદી પંક્તિ છે, તું મારા નામમાં, કોણ કે છે? ભગવાન કે છો સ્મરણમાં, તું મારા નામમાં, તું મારું નામ રટવામાં બેસી જા તો હું તારા કામમાં. હજી અર્ધું છે, અર્ધું તો સાંભળો, બહુ મજાની વાત છે. જો તું મારા નામમાં તો હું તારા કામમાં, નરસિંહ મહેતા નામમાં બેસી જાતો દામોદરના ગુણ ગાવા તો દોડી દોડીને કૃષ્ણ તપેલા હારતા, શાક સબ્જી લાવતા, પૈસાના ઉઘરાણા ભરતા, મામેરા ભરતા, કેમ? ઓલો તો નામ કરતો હતો, ભજન કરતો હતો. તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા ધામમાં. હવે જો તારે તારું કરવું હોય તો તું કરે રાખ, તો હું તો નિરાય થઈ મારા ધામમાં બેઠો છું. એક જ વાત છે, એટલે શંકરાચાર્ય વારે વારે મુખડું આટોપીને ચોંટાડ્યું છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મત. એટલે આ મૂર્ખાઓ ભજન કરો ને રાતે ઉઠી ઉઠીને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો વાત શું કરો છો? અને જો આસ્તિક અને નાસ્તિક બે ને પાછી ચિંતા હોય છે. અને સાચી રીતે આસ્તિક કે નાસ્તિક હકીકતમાં બેયને હોવી ન જોઈએ. જો નાસ્તિક શું કહે છે? મારું બધું મારા હાથમાં છે, કોઈના હાથમાં છે એવું માનતો જ નથી, એને નાસ્તિક કહેવાય ને. બધું મારા હાથમાં છે, હું કરું એમ થાય, મારા પુરુષાર્થી બધું થાય, કોઈ ઉપરથી કૃપા કરી દે છે અને આશીર્વાદ દે છે, સાધુ આશીર્વાદ દે, નામ બધું દઈને એમ બધું થઈ જાય, એમાં અમે કશું માનતા નથી. એવી કોઈ સુપર એવી કોઈ એવી તાકાત હોય એવું અમે માનતા નથી. બસ પુરુષાર્થી બધું થાય છે, અમારા હાથમાં છે. આપણા હાથમાં હોય તો ચિંતા કરવાનો અર્થ શું? અને જો નાસ્તિક હોય એ શું કે? બધું ભગવાનના હાથમાં, તો પછી ચિંતા કરવાનું કારણ શું? બધું ભગવાનના હાથમાં છે તો પછી એની ચિંતા કરવાની શું જરૂર? એટલે આસ્તિક હો કે નાસ્તિક હો, બેમાંથી કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ જડતું નથી, છતાં પાસે બે કરે છે. મતલબ શું છે? આપણે ન તો પૂરા નાસ્તિક છે, ન તો પૂરા આસ્તિક છીએ. બહુ મોટી વાત છે ભાઈ, અને હવે ઝીણી ઝીણી જ વાત છે, કેટલાને સમજાય કેટલાને ના પણ સમજાય એવી વાત છે. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદાએ પછી 10મા દિવસે પછી રાત્રિએ પ્રતિજ્ઞા કરી કે કાલ સવારે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં ન પાંડવી પૃથ્વી કરું, ને 5 બાણ સટાસટ ખેંચીને સામે મૂકી દીધા, ને એક એકના નામ આપ્યા, કે આ યુધિષ્ઠિર માટે, આ અર્જુન માટે, આ ભીમ માટે, આ સહદેવ માટે, નકુલ માટે. હવે એ દોહાની પ્રતિજ્ઞાને બ્રહ્માંડમાં કોઈ તોડી ન શકે. અને જાસૂસો આવીને પાંડવોની છાવણીમાં કીધું કે આવી રીતનું છે, કૃષ્ણને આવીને જગાડીને વાત કરી, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી લીધી છે, કાલ સાંજ થતા 5ય પાંડવો પૃથ્વી ઉપર નહીં હોય, ન પાંડવી પૃથ્વી કરું. કૃષ્ણ ઉભા થઈ ગયા, ભારે કરી કે આ ડોહાએ આ ક્યાં કર્યું? કારણ કે કૃષ્ણ એને આદર આપે ને, એટલો હોતો મરે, મરવાની ઈચ્છા કરે તો જ મરી શકે એવું તત્વ. અને એને આ કીધું, એક એક બાણ ગોઠવી દીધા,
એ ગોઠવેલો પૂરું કરે, અને હથિયાર નહોતા લેવા એવી પ્રતિજ્ઞા કરી હતી કૃષ્ણ કે હું હથિયાર ધારણ નહીં કરું, તો આને હા મેં પ્રતિજ્ઞા લઈ લીધી કે હું ભીષ્મ પુત્ર ગંગા પુત્ર ભીષ્મ હોઉં તો દેવકી નંદન હાથમાં હથિયાર ધરાવું, નહીં તારું ગંગા પુત્ર નામ ના કહાવું. આવી પ્રતિજ્ઞા કરે ભગવાન, અરે બથોડા લે, તમે વિચાર તો કરો, હું એને હથિયાર યુદ્ધ મેદાનમાં ધરાવી દઉં, શસ્ત્ર લેવડાવું છું. અને ભાઈ પછી નવમા દિવસે એને જે ઘોર સંહાર માંડ્યો છે, અર્જુન ને હુજે ને બાણ ચીમથી આવશે, ચીમથી આવશે, ચીમથી જાયશે, બાણ કશું દેખાય જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ના પણ એને બાણ વાગી ગયા, અને થોડા આ રુધિર ના બિંદુઓ નાની નાની આમ ધારાઓ આવી ગઈ. કૃષ્ણ ને થઈ ગયો આ ડોહ રેવા નહીં દયા ને, હથિયાર નહીં ધારણ કરવાની પ્રતિજ્ઞા હતી કૃષ્ણને. અને છલાંગ મારી અર્જુન કે મહારાજ ક્યાં ભાગો, હવે છરમર રે તું, આજ રેવા નો દઉં આ ધોળી પૂણી વાળા માણસને. આ દાદો સમજે છે શું, તે હથિયાર તો શું એની પાસે કઈ નહોતું, બધું ઘરે મૂકીને આવ્યા હતા. ભાંગી ગયેલા રથ યુદ્ધના મેદાનમાં એનું પૈડું કેવડું મોટું હોય, એને ઉપાડ્યું આમ ચડાવ્યું અને દોડ્યા. ભીષ્મ દાદા હથિયાર હેઠા મૂકી દીધું અને પગે લાગે, બસ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ, મારે તને હથિયાર ધરાવવું હતું. કૃષ્ણ ભગવાન આ પાછું પૈડું ફેંકીને કે આને શસ્ત્ર ન કહેવાય, આ પાછું આને કોણ પહોંચે, મેં પ્રતિજ્ઞા ને જ તોડી કે આ ગાદા પૈડું છે કે આ ક્યાં ગદા ભાલો તરિયા તીર કઈ નથી. ભીષ્મ દાદા કે ચાલક એ રેવા દો, દેવકી નંદન તમે આ ફેંકો તો કોઈને મારે કે નહીં, એ તો એક અક્ષણે હઈને એને મારી નાખે, આખી કૌરવ સેના ખતમ કરી નાખે જો છૂટું મૂકે, તો પછી મારે એને હથિયાર કહેવાય, દાપણ રેવા દો. હા, ત્યારે ભગવાને કીધું કે દાદા મારી પ્રતિજ્ઞા તૂટે એનો મને જરા અફસોસ ન હોય, મારા ભક્તની પ્રતિજ્ઞા તૂટવી ન જોઈએ, એટલે મેં મારી પ્રતિજ્ઞા. હવે એ ભીષ્મ આ પ્રતિજ્ઞા કરી કે ન પાંડવી પૃથ્વી કરી નાખું, નહીં તો ગંગા પુત્ર ભીષ્મ ના કહાવું. અને ભાઈ રાત્રિમાં સજ્જ થઈ ગયા, હવે એ કેવા માણસો છે, સંભાળીએ તો આપણને કઈક કઈક થવા માંડે. હે, એ હામી છાતી બધા ત્યારે લડતા ને અત્યારે બધા ઓફિસમાં બેઠા હોય ઓર્ડર જ કરતા હોય, દેવા ગયો થવા ગયો હું પણ. ભીષ્મ દાદા છે ભાઈ, એટલે જે થવાનું હોય એની સામે એ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી. કૃષ્ણ દોડ્યા, અર્જુનની છાવણીમાં ગયા, અર્જુન સૂતો છે, લ્યો કૃષ્ણે એને જગાડ્યો. પાર્થ, હા દાદાએ પ્રતિજ્ઞા કરી તને ખબર નથી? ખબર છે ને, તો સૂતો છું કેમ? તમે જાગો છો એટલે, તમે જાગો છો એટલે હું સૂતો છું, બસ પૂરું થઈ ગયું, બીજું શું કરવાનું. કેટલી મોટી વાત છે, તું મારા નામમાં, હું તારા કામમાં, નિયંતાને છો ભાઈ, વાતો હલાવી નાખી એવી છો ભાઈ. તાળા ઉઘડે તો ઉઘડી જાય, એક જ ચાવીએ ઉઘડે. આ પેલો નથી હોતા નંબરિયા તાળા આવતા, નંબર મળી જાય ફાટતી ઉગડી જાય, ગોથા માર્યા રાખો ઉગડે જ નહીં, એવું છે નિયંતા ભાઈ. હલો પઠાણ, હા રિવોલ્વર રાખીને ફરે તેને કે ખબર પડી ગઈ કે આ તમારી સુરક્ષામાં રહેતા આજુબાજુ હૂટો હતા, પઠાણ એટલા માટે જ ફરે છે. પછી ખબર પડે રિવોલ્વર રાખે છે મારા માટે, વેચી નાખ તું, તને મારા રામના નામ કરતા રિવોલ્વરમાં વધારે શ્રદ્ધા છે, એ તારી રિવોલ્વર બચાવવાની છે મૂર્ખ, વેચી નાખ ત્યાર પછી જ અન્ન લઉં, વેચાવી હાવ ખાલી કરીને પછી બેસાડે. આપણે તેમ કંઈક રાખી છે ને, સારું સારું મારી પડખે જ રહીજે. ઘણા સાધુઓને એવું હોય એની પડખે સિક્યુરિટી હાલતી હોય, એનો એને ફાંકો હોય, અરે આવું કરવું તો ઘરે રહેવું તું ને. હા ગાંધીજી કાઢી નાખ, અને વાક્ય બોલ્યા, મારા રામને જ્યાં સુધી મારી પાસે કામ કરાવવું હશે ત્યાં સુધી જીવતો રાખશે, મારું કામ પૂરું થશે એટલે ટપ દઈને લઈ લેશે, ત્યાં સુધી કોઈની તાકાત નથી. અને એ જ વાત
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને જ્યારે એ ભૂતકાળમાં ધોળા વસ્ત્ર પહેરાવીને કાઢી મૂકવાની વાત આખી વડતાલ સુધી ગઈ, અને ત્યારે આનંદ પ્રસાદજી મહારાજની સાથે બધા બેઠેલા એ વાડીમાં, અને બધા એવા મોટા મોટા ધરખમ સાધુઓ બેઠેલા, અને એમાં સ્વામીને ત્યારે સ્વામીની ઉંમર હશે 44-43-42 વર્ષ, અને ત્યારે આવ્યા અને આ જ નિર્ણય ધોળા પહેરાવીને કાઢી મૂકો. ત્યારે આનંદ પ્રસાદજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે એટલું કીધું કે ફરિયાદ હોય પણ જેની સામે ફરિયાદ થઈ છે એને બોલવાનું ખરું કે નહીં કાંઈ? તો કે ના, તમે તમારા શાસ્ત્રીજી બોલો. અને પછી જે સ્વામી બોલ્યા છે, આહા, એ મારા બોલાય નહીં. બધા એમ હજળ થઈ ગયા, શું બોલે? આ માંગણી કરીને કે આ બધાને તપાસ કરો, એને શું શું કર્યું છે સંપ્રદાયનું, અને મારું તપાસો, મેં સંપ્રદાયને શું લણો લગાડ્યો છે, મેં સંપ્રદાયમાં શું ભૂંડું કર્યું છે, મેં તમને ઉજળા કરી બતાવ્યા છે, સંપ્રદાયને ઉજળો કરી બતાવ્યો છે, એના માટે સારા કામ કરું છું, મેં શું ખોટું કર્યું? હે, અને આચાર્ય મહારાજથી સાંભળી લ્યો, કોઈ 2-12 જોટાળી બંદૂક લઈને ધર્મજીવન દાસ સ્વામીની સામે આવશે તો જે ગોળી ઉપર ધર્મજીવન નામ લખ્યું હશે ને એ જ મને વાગશે, બાકી ફાજલ જશે. જો ગાંધીજી નું સત્ય ત્યાં બાજુ, એ મારા નામની ગોળી હશે એ જ મને વાગશે, બાકી મને કોઈ મારી નાખનાર નથી. એ તાકાતમાં બોલ્યા છે. આનંદ પ્રસાદજી મહારાજ ઉભા થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ કે શાસ્ત્રીજી શાંત રહો, શાંત રહો. શાંત શું મહારાજ, જયારે કેવું જ છે ત્યારે તો મરણ્યો થયો છું, મેં બધું નક્કી કરી રાખ્યું છે. નહીં 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 યાર, જાઓ, મારે તમને આશીર્વાદ છે, મારે તમને આમ જ જોવા છે. અને ઓલા બધા કીધું, જાઓ વ્યાજા. શાસ્ત્રીજી સત્સંગનું ઘરેણું છે. અને ત્યાર પછીથી છેક ધામમાં ગયા સુધી, ત્યાં સુધી આનંદ પ્રસાદજી મહારાજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખ્યો. ગુરુકુળ થવાનું થયું તો હું આવીશ. સંસ્કૃત પાઠશાળા તો એનું સ્થાપન પણ એમાં આવવાની વાત એણે કરી, હું આવીશ. હે, અને છેલ્લે નરેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા. ત્યારે આનંદ પ્રસાદજી મહારાજ એને બેસાડતા બેસાડતા કીધું, સાંભળજો, હા નરેન્દ્ર, હા, આ ધર્મજીવનદાસ શાસ્ત્રીને જિંદગીભર કોચવતો નહીં એનું ધ્યાન રાખજે. એને કોચવતો, અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે જિંદગીભર એ પાળ્યું પણ ખરું. કોઈ દિવસ સ્વામીને પેલું નહીં કહ્યું. લે, આચાર્યના રૂડા આશીર્વાદથી આ બધી સંસ્થાઓ છે, એમને કાંઈ બીજું અજડમ ફજડમ સ્વામીનું કોઈ મનગઢંતા કાર્ય નથી. અદભુત વાતો છે, પણ નિયંતામાં વિશ્વાસ એટલે હોય આ બધું. પણ શંકરાચાર્યજી કે વાતુલ વાયડા કેમ તવે નાસ્તી નિયંતા, શું તારા હાથમાં છે? નથી. તો ઈશ્વરના હાથમાં છે? હા. તો તું એને એને જ ગોતી લે ને, બસ, એટલે તારું કામ થઈ જશે. પછીનું પાંચમું, ખોટા વિચારો આપણે છેલ્લે છે, હું પહેલા લઉં છું કે ચિંતા કરવાનો સ્વભાવ જ હોય તો એ ચિંતા કર્યા જ કરે. એ આના આના પછી એટલા માટે લઉં છું કે એમાં પણ નિયંતાને આધીન થવું પડે તો જ આમાંથી નીકળાય, નહીં તો નીકળાય જ નહીં, કોઈ બીજો રસ્તો જ નહીં. આ ઘણા છોકરાઓ 12-27 ના, તમે જુઓ પરીક્ષા આપી દે પણ પછી મનમાં એને સતત ચિંતા ખાય, મને નાપાસ થઈશ, અથવા તો એકમાં ફેલ થઈશ, અથવા તો પર્સન્ટેજ ઓછા આવશે, અને આમ થશે તો મારા મમ્મી પપ્પા મને શું કહેશે, ને આ શું કહેશે, ને, અને આત્મહત્યા કરી લે. હું એ પેપરમાં બધા જોઈ રાખો. તો હમણાં હમણાં છેલ્લા લગભગ 5-1 વર્ષમાં આવું બન્યું ઘણું. પછી આપણા ગુજરાતનું જ ન હોય તો મહારાષ્ટ્રનું જોતો હોય, પહેલાંનું જોતો હોય, બીજા ક્યાંયથી આવા કિસ્સાઓ આવતા હોય. જેણે જેણે આત્મહત્યા કરી એમાંના ઘણા આવા 12-27 ના વિદ્યાર્થીઓ સ્કૂલ ફર્સ્ટ આવ્યા હોય, જબો લોકો જે ગભરામણથી એ મરી ગયા, હવે એને ડિસ્ટિંક્શન આવ્યા હોય. હવે ખોટું હતું ને, એટલે જે ચિંતા કરીએ છીએ કાલ્પનિક પોતાના ચિંતાના સ્વભાવથી, એમાંની મોટા ભાગની એવી ઘટનાઓ ઘટતી જ નથી, ઘટતી જ નથી. હવે ખોટું ખોટું જરાન થવાનું થયું. હવે આ સચિન તેંડુલકર વચ્ચે અંગૂઠાનું ઓપરેશન કરાવ્યું હતું આફ્રિકા જઈને,
સાઉથ આફ્રિકા કે ક્યાં જઈને કઈ કર્યું હતું, તો એક વ્યક્તિ દક્ષિણમાં આપઘાત કરીને મરી ગઈ. કારણ શું લખ્યું ખબર છે? હવે સચિનને ઓપરેશન કર્યું છે એટલે પેલા જેવું રમી નહીં શકે. ઓયલો દે આમ જો, હા રમા ફડાકા મારે, ઓયલો ઓયો ગયો, લ્યો હા હા હાથ ન ગયો ને હા છે કાલ્પનિક જે એનો અર્થ નથી. સાત આઠ વર્ષ થઈ ગયા એ છોકરો અમદાવાદમાં છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી, મારી પાસે આવ્યો. મને કે સ્વામી મને બહુ ચિંતા થાય છે. મેં કીધું શેની થાય છે? તો કે મારી સગાઈ કરવાની છે ને બધા જોવાનું હવે શરૂ થયું છે, પણ મને બહુ ચિંતા થાય છે. મેં કીધું શું ચિંતા થાય? એ કે અમારે બેને ભળશે કે નહીં. અમારે બેન આ બધે આપણે બધું આમ સાંભળીએ છીએ અને બધા જોક ને આવું બધું આપણે સાંભળતા હોય ને ઘણા બધા આવું બધું હોય તો એ અમારે બેનો આવી રીતે કંકાસ થાય ને ક્લેશ થાય ને આવું થાય તો મારાથી સહન જ ન થાય. પછી એ સાસુ સસરા કેવા નીકળે ને આ કેવા નીકળે ને સંબંધીઓ કેવા ને આ તો આખું નવું શું આખું ફિલ્ડ આવે ને મારે તો મને મૂંઝવણ બહુ થાય છે. મેં કીધું તો સાધુ થઈ જાય? તો ના મારા એ સાધુ તો નથી થવું, સાધુ તો નથી થવું. મેં કીધું તો ભાઈ વૈરાગ થઈ ગયો છે? તો કે ના એમ વૈરાગ્ય નથી થયો. મેં કીધું તો પરણું તો પડશે? તો પરણું તો પડશે. મેં ત્યારે મને ખબર પડી આ પરણું એ તો બહુ હિંમત વાળાનું કામ છે, એ હિંમત વાળાનું જ કામ છે. એટલે આ બધું શું થાય છે? મેં કીધું ભાઈ આ બધું એમ જ હોય, આ સાહસ કરીને જ પડવાનું હોય. આમાં બહુ વિચાર કરવા રે તો એમને રહી જાય, બહુ વિચાર્યો ન હોય એટલે ભગવાને મોહ મૂક્યો છે. જરીક ગમી જાય ને એટલે તરત હા પાડી દી, એટલે તરત ગોઠવાય. વિચારવા રે તો મેળ પડે, પછી જે થયું થયું, બે જણા નભાવે જાય, પછી બીજું શું થાય? પણ મિરેકલ તમને વાત કહું કે એ જે ચિંતા કરતો હતો એ છોકરો આજે વર્ષ પરિણામ બધું થયું, એને કે દીકરો ને દીકરી છે, આજે સાત આઠ વર્ષ થઈ ગયા, ક્યારેક ક્યારેક મળે છે. પછી હું બધું યાદ કરું ને એક બે વાર પૂછ્યું કેમ છે? મન કે સ્વામી જે વિચાર્યું હતું ને એમાં એલું કાંઈ નહીં, એવા સરસ મળ્યા છે, છોકરા જ દયા છે, સંબંધીઓ પણ બહુ સારા છે અને શાંતિથી મારો પરિવાર બધું ચાલે છે. મેં કે જો આમાં તો તમારી પાસે કાંઈ આવ્યું તો સુખેથી તમારે પહેલેથી જ આ કરવાની જરૂર હતી. એટલે કાલ્પનિક ચિંતાઓ, વાતુલનો અર્થ છે વાયુ વિચાર થઈ જાય ને, ઘણા વિચાર વાયુ નથી કહેતા ગામડામાં, એક વાતુલનો આ ત્રીજો અર્થ છે, વિચાર વાયુ થઈ જાય. તો એનો પણ ઈલાજ એ જ છે કે નિયંતા ઈશ્વરમાં વિશ્વાસ રાખવો. જે થાય તે મારે જે ગમે, જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો હોક. અને છઠ્ઠું ચિંતાનું કારણ હતું કે પાપ કરશો, ખોટું કરશો, અનિતિ કરશો તો ચિંતા થશે થશે ને થશે. રાવણ જેવા એ જયારે ખોટા પગલા ભરે ત્યારે ચિંતા થાય છે. મહાભારતમાં વિદુર નીતિનો પ્રારંભ ક્યાંથી છે? ધૃતરાષ્ટ્રે અડધી રાતે વિદુરને બોલાવ્યા છે, મંત્રી છે આમ તો ભાઈ છે, બોલાવ્યા અડધી રાતે. આવ્યા વિદુર, શું છે મોટા ભાઈ? મને ચિંતા બહુ થાય છે, ચેન પડતું નથી, ઊંઘ આવતી નથી, તે તને બોલાવ્યો છે. પ્રારંભમાં જે વિદુરજી કહે છે કે મહારાજ હું તમને એક કહી દઉં, ઊંઘ કેટલા જણાને ન આવે, એમાં તમારું કોઈ કારણ હોય તો તમે ખોળી લો. હા બોલ બોલ બોલ. તો કે જો પહેલી વાત એ છે કે જે દુર્બળ હોય અને એને સબળ બળવાન વ્યક્તિ દબાવતો હોય, દબડાવતો હોય, તો એ દબાયેલો માણસ હોય ને એને ઊંઘ ન આવે, બરાબર છે. બીજું કે કોઈ ધન સંપત્તિ બધું જતું રહ્યું હોય તો એને સંપત્તિ ગઈ છે, કંગાલ થઈ ગયો બિચારો, સમૃદ્ધ હતો અને કંગાલ થઈ ગયો, તો એને કોઈ દિવસ પછી ઊંઘ ન આવે, બરાબર છે, સાચું કહે છે હો વિદ્યા. હા પછી એક મહારાજ જે રોગી હોય એને ઊંઘ ના આવે, એને રોગ સુવા ના દે, હા એ પણ સાચું છે. હા અને ભોગી હોય, અત્યંત સ્ત્રી વિષય આશક્ત હોય, તો વિલાસી હોય એને પણ મહારાજ ઊંઘ ના આવે. હો એ સર જો વિદુર કારણ બતાવે છે, તમે જુઓ એક એક ઉપર છે ને કલાક કલાક બોલી શકાય એવા. હા રોગી ના ઊંઘી શકે, ભોગી ના ઊંઘી શકે, અને પછી એમણે એક એક કહ્યું કે મહારાજ ચોર પણ ન ઊંઘે, ચોર ને ઊંઘ ના આવે. હા મહારાજ પછી કહ્યું યોગી ને પણ ઊંઘ ના આવે,
એ પરબ્રહ્મની આરાધનામાં બેઠો હોય એને ઊંઘ પ્યારી ના લાગે, એ તો એક ઝપકું આવી જાય તો ચૈતન્ય ઉઠીને રડવા માંડે, હાઈ રે હાઈ હું ઊંઘને પ્યાર કરું છું, એને ઊંઘ ના હોય. અને મારા છેલ્લું સાંભળી લ્યો, જો આપણે કોઈનું અનિતિનું પડાવી લીધું હોય, દબાવી દીધું હોય તો એને ઊંઘ ના આવે. હા, એ જ દબાવીને બેઠા હતા અને જવાબ જડ્યો. એ અંધ હતા, ધૃતરાષ્ટ્ર ચૂપ થઈ ગયા ઘણી વાર, પણ પછી વિદુરને પોતાની નીતિ જણાવી છે, એ ગ્રંથ વિદુર નીતિ કહેવાયો છે. ખોટું કરશે કોઈ પણ એને ઊંઘ આવશે નહીં, એને ચિંતા થશે થશે ને થશે, માટે ખોટું કરવું નહીં. ઋતમ વદિષ્યામી, સત્યમ વદિષ્યામી, ધર્મમ ચર, આ જીવનમાં રાખો. એટલે તો શિક્ષાપત્રી છે. આમાં જે આ પ્રમાણે કહ્યું છે એ જે પ્રમાણે વર્તે, સરદાર વલ્લભભાઈ પણ કહેતા કે સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રી એ દરેક ઓફિસોમાં અને સરકારી કાર્યાલયોમાં અને ટેબલ ઉપર જો શિક્ષાપત્રી મૂકી દેવામાં આવે અને એ શિક્ષાપત્રીનું જ પાલન કરે તો દેશમાં પોલીસની જ જરૂર ના પડે. વાત સાચી સારી છે, એવું છે. એટલે ખોટું કરશે એને જરૂર ને જરૂર ચિંતા થશે. અને હવે છેલ્લું કારણ છે, એ છે સાતમું કારણ હતું ને, ચિંતા શામાંથી થાય છે. દુઃખ જીવનમાં આવે તો ખરેખર દુઃખ આવે ત્યારે ચિંતા થાય થાય ને થાય. આપણે આગળ પહેલા પ્રારંભમાં દ્રષ્ટાંત આપ્યું કે છોકરો બીમાર હોય, 1.5 લાખનું ઓપરેશનનો ખર્ચ કરવાનો હોય, પૈસાની સગવડતા ન હોય, ગરીબ હોય તો એને ચિંતા થાય, એ વાસ્તવિક છે. પણ એનો ઈલાજ શું એ હવે આજે નહીં. સહજાનંદ સ્વામી મહારાજ.